नमो भीतरागाय नमो भीतरागाय नमो अरिहंतानम नमो अरिहंतानम नमो सिद्धानम नमो सिद्धानम नमो आयरियानम नमो आयरियानम नमो वज्जायानम नमो वज्जायानम नमो लोए सब साहुनम नमो लोए सब ऐसो पंच नमकारो ऐसो पंच नमकारो सब पाव प्रणासनो सब पाव प्रणासनो मंगलानंच सब्बेसे मंगलानंच सब्बेसे परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान में साक्षी है प्रत्यक्ष दादा भगवान में साक्षी है वर्तमाने महाविदेह क्षेत्र में विचरता वर्तमाने महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करो छो जगत भर ना संत पुरुषों नु योग बल जगत भर ना सत पुरुषों नु योग बल अनेक प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सब महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंदे
हर्ष कोटि देवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याण का यज्ञ में मंगलमय दो आशीषम सीत स्वरूपे मूर्तमो गलती भूल को माफ दो व्यवहार सदबूत हो निश्चय में अभिप्रूत दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ हमें आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ હે શ્રી અંબે માં હે શ્રી ભદ્રકાળી માં અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી શ્યાદવાદ વાણી શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ આખી સૃષ્ટિને સમગ્ર સૃષ્ટિને જો આપણે સમજવા પ્રયત્ન કરીએ તો કુદરત એક જ કહે છે ગતિ આપણે એને માનીએ છીએ પ્રગતિ કુદરત કહે છે આ દુનિયા એક ગતિ છે શું છે મોશન આપણે એમાં ભાગ પાડ્યા પ્રગતિ અને અધોગતિ કુદરતમાં બે ભાગ ગતિ જ છે શું છે ગતિ એટલે વેગ અને માણસે પોતે પોતાની બુદ્ધિથી ના ગમતા સંજોગો અને અધોગતિ કીધું અને ગમતા સંજોગોને પ્રગતિ કીધું કુદરતના કાનૂનમાં પ્રગતિ અને અધોગતિ
બે શબ્દ જ નથી, માત્ર ગતિ શબ્દ છે. શું છે? ગતિ. આ બે શબ્દો ખાલી વ્યૂ પોઈન્ટ છે. શું છે? વ્યૂ પોઈન્ટ. કુદરતનો કાનૂન બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે આ જગતની અંદર જે કઈ પણ મૂવમેન્ટ ચાલી રહી છે, તમામ પ્રકારની મનુષ્યના જીવોની વાત કરીએ તો આ મન વચન કાયાની જે ક્રિયા છે તે આ દુનિયામાં ચાલતી બધી મૂવમેન્ટ છે, મોશન રૂપે દિવસ રાત ચાલ્યા કરે છે, ઠંડી ગરમી વરસાદ ચાલ્યા કરે છે, ભરતી ઓર ચાલ્યા કરે છે, કોઝ અને ઇફેક્ટ ચાલ્યા કરે છે. આ બધી બટ નેચરલ ગતિ છે. એ ગતિને મનુષ્ય પ્રગતિ અને અધોગતિમાં ડિવાઈડ કરે છે, એ એની બુદ્ધિ છે. હવે કુદરત એમ કહે છે કે ભાઈ તું બુદ્ધિ નહીં વાપરે તો બધું સમાપ્ત થઈ જશે. કારણ કે સર્જન તે કર્યું એટલા માટે, કારણ કે જે બુદ્ધિ હતી એ બુદ્ધિ માટે ડિવિઝનો પાડ્યા. શું પાડ્યા? ને માટે રિલેટિવ સત્ય મજબૂત કર્યું. શું કર્યું? રિલેટિવ સત્ય. ખરેખર સનાતન સત્ય છે. શું છે? પણ તે રિલેટિવ સત્ય મજબૂત કર્યું. લૌકિક સત્ય કો, વ્યવહાર સત્ય કો, એ મજબૂત કર્યું અને સનાતન સત્ય દ્રષ્ટિમાંથી ખલાસ કર્યું. આપણને એવું લાગે એક મનુષ્ય તરીકે કે ભાઈ વ્યવહાર છે એટલે રિલેટિવ દ્રષ્ટિ તો આપણી હોય જ ને, કારણ કે વ્યવહાર છે. ત્યારે જ્ઞાની કે છે અને કુદરત પણ કહે છે કે ભાઈ વ્યવહાર છે ને, તું માને છે કે મારે વ્યવહાર કરવાનો છે. કુદરત કહે છે મારે તને વ્યવહાર કરાવડાવવાનો. ચાટલો ફેર છે. તમારે કરવાનો છે એ બિલીફમાં છે અને એને કહે છે મારે કરાવડાવવાનો છે, કારણ કે તમારો હિસાબ છે, તમારી પાસે ઓપ્શન નથી. બસ અહીંયા પાછું રિલેટિવ સત્ય અને સનાતન સત્ય જુદું પડે છે. આપણે કહીએ છીએ મારે કરવાનું છે અને એ કહે છે હું કરાવડાવું છું, તો રિસ્પોન્સિબલ તો એ જ છે, સંજોગ જ ઊભા કરે છે ને. પણ આપણી બિલીફમાં મારે કરવાનું છે. આ જુઓ તમે, એ દરેક જે કુદરતી ચાલે છે એટલે આ વિજ્ઞાન શું કરે છે? વિજ્ઞાન તમને ધર્મ નથી શીખવાડતું, વિજ્ઞાન તમને સંસ્કૃતિ નથી શીખવાડતી, જીવન કેમ જીવવું એ નથી શીખવાડતું. વિજ્ઞાન એવું કહે છે કે આ જગતનું સનાતન સત્ય જાણશો તો જે રિલેટિવ સત્ય છે એની બિલીફ કલાસ થઈ જશે. રિલેટિવ વ્યવહાર રહેશે પણ બિલીફ જીવતી કલાસ થઈ જશે, અને જીવતી બિલીફ રિલેટિવ ખલાસ થઈ ગઈ એટલે પઝલ ખલાસ થઈ ગયા, ગુડ અને બેડ ખલાસ થઈ ગયું, કઈ અચીવ કરવાનું કે ગુમાવવાનું એ ખલાસ થઈ ગયું, પ્રોફિટ એન્ડ લોસ નું વિઝન ખલાસ થઈ ગયું, મારું અને તારું વિઝન ખલાસ થઈ ગયું. સમજાય છે? ધીમે ધીમે દેહા દ્યાસ ખલાસ થઈ જશે, કારણ કે દેહ હું છું જ નહીં, એ તો કર્મ ભોગવાનું સાધન છે. અને દેશી સાથે આપેલા સંજોગો, સત્તા સંપત્તિ સંબંધો અને સાધનો એ પણ શું છે? કર્મ ભોગવવાના સાધન. કશું જ તમારું છે નહીં, નથી શરીર, નથી સંજોગો, નથી સંબંધો, નથી સંપત્તિ, ખાલી માનીને બેઠેલા છે એનો બોજો છે. એટલે આ સનાતન સત્ય જાણવું, લો ઓફ નેચર જાણવું, એટલે રિલેટિવ સત્યને એક્ટિવ મૂળમાંથી ખલાસ કરી નાખવું. રિલેટિવ સત્ય જે છે, રિલેટિવ સત્યનું જે એક્ટિવ મૂળ છે એને ખલાસ કરી નાખવું સનાતન સત્યથી. અને ઉદય ક્રમમાં જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ તો ડિસ્ચાર્જ થવા રહેવાના છે, કે જે વ્યવહારની સાથે સંકળાયેલા છે એમાં કશું ફેરફાર થવાનો. એટલે તમારું લાઈફ ચલાવવા માટે જે મન બુદ્ધિ ચિત્ત અહંકારની જરૂર છે એ તો ઇનબિલ્ટ છે. શું છે? એટલે એના માટે તમારે વિચારવાની જરૂર નથી. સમજાય છે? આ હું સાયન્સ સાયન્સ કહું છું એનું કારણ આ છે. તમારા વિઝન, તમારું જે લાઈફ ઈગો છે એની અંદર આ વિઝન સેટ કરવાનું છે. યુનિવર્સલ ટ્રુથ સાયન્સનું જેટલું સેટ થશે એટલા તમે સહજ થઈ જવાનો છે, પણ બહારના સંજોગોમાં ફેરફાર થવાનો નથી. સારા પણ નહીં બદલાય અને ખરાબ પણ નહીં બદલાય. સમજાય છે?
પણ જે બોજો હતો રિલેટિવ સત્યના આધારે રિલેટિવ સત્ય એટલે બિલીફ ને એનો જ બોજો છે કારણ કે રિલેટિવ સત્યની બિલીફ ટાઈમ પર હતી કેવી હોય અને એટલે જ બોજો કરે છે માણસ પોતાના જીવનની અંદર 90% માત્ર માનસિક વિચારોથી ભોગવટો ભોગવે છે કેટલો કેટલા પર્સન્ટ ખાલી 10% જ એક્ચ્યુઅલ ભોગવટો ભોગવે છે જેને આપણે હિસાબ કહીએ છીએ 90% તો વિચારીને ભોગવે છે ક્યાં તો ભૂતકાળનું વર્તમાનમાં વિચારીને ભોગવે છે ક્યાં તો ભવિષ્યના ડરથી વર્તમાનમાં ભોગવે છે પણ વર્તમાનના એક્ચ્યુઅલ સંજોગનો ભોગવટો 10% છે અને સાયકોલોજી 90% છે અને આ વિજ્ઞાન જ એવું છે કે 90% કાઢી શકે 10% ના બદલી શકે સમજાય છે માનસિક દુઃખો જે સાયકોલોજી છે રોંગ બિલીફના એ ઉડી શકે પણ જે ફિઝિકલ ભોગવટો છે વાણીના સંજોગો એમાં ફેરફાર થાય એ તો રામકૃષ્ણ માવીને પણ ભોગવવા પડે એટલે આ સાયન્સ આ રીતે કામ કરે છે આ સાયન્સ કોઈ ચમત્કાર નથી કોઈ ડ્રીમ નથી કોઈ બ્લેસિંગ નથી કોઈ કૃપા નથી આશીર્વાદ નથી સાયન્સ એટલે આ જગતને જેમ છે તેમ જાણવું સમજવું ઉપયોગ કરવો દ્રષ્ટિથી અને અનુભવ કરવો કોઈ ચમત્કાર નથી એમાં પણ જેટલું રિલેટિવ સત્ય આપણું પાકું એટલા આપણે વીક એટલા આપણે હેન્ડીકેપ જેટલું સનાતન સત્ય પાકું એટલા આપણે મુક્ત આ સીધો સાદો પ્રિન્સિપલ છે સીધો સાદો અને હિન્દુસ્તાનની અંદર અને પૂરા વિશ્વની અંદર આવું એક મૌલિક સાયન્સ જે ખુલ્લું થયું કે જે બિયોન્ડ ફોર્મેટ છે કેવું છે એટલે હું જે વારંવાર સાયન્સ ઉપર ભાર મૂકું છું ને સ્વાભાવિક જ છે શરૂઆતમાં તો બધાને થોડું ડિફિકલ્ટ લાગે કારણ કે આ રીતનું પ્રોજેક્શન કેટલા કેટલા અવતારોથી તમે સાંભળ્યું જ નથી આ વિઝનથી તમે આ સાયન્સ નથી સાંભળ્યું નથી વાંચ્યું નથી સમજ્યા નથી અનુભવ કર્યો એટલે સ્વાભાવિક જ છે બિગિનિંગમાં તો ડિફિકલ્ટ લાગવાનું શું કીધું બધાને લાગવું આ એપ્રોચ જ નવો છે સાયન્સ નવું નથી પ્રેઝન્ટેશન નવું છે સાયન્સ તો નવું ક્યાંથી હોય એ તો સનાતન છે પ્રેઝન્ટેશન નવું છે ને આપણે બધા છેલ્લા કેટલાય અવતારોથી જે ધર્મ પાળતા હતા એ ધર્મની અંદર ફોર્મેટ થી ટેવાયેલા હતા ફોર્મેટ એટલે જ ફોર્મેટ પ્રમાણે ફોલો કરવું બિલીવ કરવું અને એને ફોલો થાય એનો આપણે આનંદ લેવો શું લેવો કે મારાથી થઈ ગયો એટલે ધીમે ધીમે સમજવાનું કે હું તમને સાયન્ટિસ્ટ બનાવવા માંગુ છું અને તમારું વિઝન જે છે એને સાયન્ટિફિક કરવા માંગુ છું ઉદય સાયન્ટિફિક ના થાય એ તો મિકેનિકલ જ હોય વિઝન જગતને જોવાની દ્રષ્ટિ ત્યાં સાયન્સ સેટ કરવાનું છે આ મન વચન કાયામાં તો મિકેનિકલ છે એમાં કશું સેટ કરવાનું નથી અને કરી શકીએ એમ પણ નથી એ તો ઓટોમોર્ફિક્સ છે અને મોટામાં મોટો દાદા ભગવાનને એક આપણા બહુ મોટા પુરુષ થઈ ગયા નામ ભૂલી ગયા એમનું રણછોડભાઈ પટેલ બોધિના લેખક પહેલા મેગેઝિન નીકળ્યું હતું બોધિ દાદા ભગવાનના પરંપરામાં બોધિ નામનું મેગેઝિન નીકળ્યું હતું પણ એકાદ વર્ષ ચાલ્યું હશે લાંબુ નહીં ચાલ્યું 12-15 એના પેલા એ આયા હશે નામું જ હતું એકદમ ચોપડીમાં રણછોડભાઈ પટેલ સારા થિંકર હતા અને એને દાદા ભગવાનને એકવાર કહેલું કે આ મન વચન કાયાને તમે ફાઇલ કીધી એ આધ્યાત્મનો મોટો વિજય કહેવાય કે છે શું કીધું આ દિવસ સુધી લોકોએ મન વચન કાયાને સાધન તરીકે કીધું છે ધર્મગુરુ હે એમને ફાઇલ કીધું ફાઇલ એટલે આપણે એનાથી કેવા છે છૂટા છે અને સાધન એટલે એનો આપણે ઉપયોગ કરવાનો છે આ બંનેના કોન્સેપ્ટ જુદા છે પેલું રિલેટિવ સત્ય છે આ સનાતન સત્ય છે ફાઇલ જ છે આ આપણે છે નહીં
અને આપણે ચલાવનારા પણ નથી અને આ જે ભોગવે છે એના ભોગવનારા પણ આપણે નથી. આ બધા કોન્સેપ્ટ ક્લિયર થાય સાયન્સમાં, ધર્મમાં ના થાય. એટલે આ વિજ્ઞાનને સમજવા માટે ગતિ, પ્રગતિ શબ્દ નહીં બોલવાનો, શુદ્ધ નહીં કરવાનું, પ્રગતિ નહીં, ગતિ. એટલે મેં વારંવાર સત્સંગમાં તમને કહું છું કે આપણે કેટલા 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 સમય માટે વિજ્ઞાનનો ઉપયોગ કરી શક્યા એટલું જોવાનું, કેટલા સમય માટે નહીં કરી શક્યા એ નહીં કામ કરવાનું, નહીતર ઊંધું ચાલશે પછી. સમજાય છે કે નહીં? દરેક બાબતની સાયકોલોજી મને લાગે છે. આ બધા મેં વિજ્ઞાન કહી અને તમે જે બધી વાતો કરું છું ને એ અમારી બહુ મોટી જવાબદારી છે. પણ અમારું મિશન છે કે આ જગતના લોકોને એવું સાયન્સ મૂકીને જવું કે જેથી હજારો વર્ષ સુધી લોકો આ જ સાયન્સ ઉપર સંશોધન કર્યા કરે અને પોતપોતાની ભાષામાં એને રજૂ કર્યા કરે. એક ટ્રેક બદલવા માંગીએ છીએ. શું કરીએ છીએ? ટ્રેક. ધાર્મિક સત્યને સાથે સનાતન સત્ય. આપણે ધાર્મિક સત્ય કાઢી નાખવું નથી, વ્યવહાર સત્ય કાઢવું નથી, પણ જેને સનાતન સત્ય સમજવું હોય એને ઓપ્શન મળવો જોઈએ. એટલે બંને એકબીજાના વિરોધી નથી, પેરેલલ છે. શું છે? સાયન્સ ન સમજાય એના માટે ધર્મ એટલે રિલેટિવ સત્ય બરાબર છે. પણ છેલ્લે આ જગતમાંથી જો મુક્ત થવું હોય તો વિજ્ઞાન સમજવું પડશે, બીજો કોઈ રસ્તો નથી. ધર્મ તો કોઈ વ્યક્તિના નામ સાથે જોડાયો હોય, ધર્મ સંસ્થા સાથે સંકળાયેલો હોય, રિચ્યુઅલ સાથે સંકળાયેલો હોય. વિજ્ઞાન કોઈ વ્યક્તિ, ધર્મ કે રિચ્યુઅલ સાથે જોડાયેલું નથી. એટલે કોઈને વાંધો જ ના આવે કે આ મારું ને આ તારું એ સબ્જેક્ટ આવે નહીં. આ ઊંચું ને નીચું, આ ધર્મ ઊંચો ને આ ધર્મ નીચો એ પણ સબ્જેક્ટ, રિલેટિવ સત્ય આવે જ નહીં વિજ્ઞાનમાં. નો કોમ્પિટિશન, નો કમ્પેરિઝન. અમે એટલે તો કહીએ છીએ, જ્યારે અમે ફોર્મેટની વાત નથી કરતા તો દુનિયાને, દુનિયાના કોઈ પણ ધર્મોને વાંધો ના આવવો જોઈએ. કારણ કે ફોર્મેટ સાથે ફોર્મેટ કમ્પેરિઝન હોય. અમે આઉટ ઓફ ફોર્મેટની વાત કરીએ છીએ, બિયોન્ડ ફોર્મેટની વાત કરીએ છીએ, પછી કોમ્પિટિશન અને કમ્પેરિઝન હોય નહીં. એક ફોર્મેટ ને બીજા ફોર્મેટ વચ્ચે કોમ્પિટિશન અને કમ્પેરિઝન હોય, પણ આપણે તો બિયોન્ડ ફોર્મેટ કરીએ છીએ, પછી કમ્પેરિઝન જ ના હોય ને. કે ભાઈ તમે કયા ભગવાનને માનો છો, તમારા કયા ગુરુ છે, તમારું મંદિર કયું, મંત્ર કયું, શાસ્ત્ર કયું, રિચ્યુઅલ્સ કયું, એ આપણો સબ્જેક્ટ જ નથી. સમજાય છે? નહીં તો એમાં કમ્પેરિઝન થઈ શકે. એટલે ધીમે ધીમે આ વિજ્ઞાન એના મૂળ સ્વરૂપમાં આવી રહ્યું છે, લોકોને સરળ ભાષામાં મળી ગયું છે. ગઈકાલે મેં બે શબ્દ કીધેલા, સોફ્ટવેર એન્ડ હાર્ડવેર. એને જરા સાદી ભાષામાં સમજાવું, કેટલાકને જરા સમજવામાં તકલીફ પડી હશે એવું મારું માનવું છે. તો હાર્ડવેર એટલે આ, સોફ્ટવેર એટલે કોસ કરનારો. શું કીધું? કોસ કરનારો એ સોફ્ટવેર છે અને આ હાર્ડવેર છે. એટલે હાર્ડવેરમાં મિસ્ટેક નથી. જે મિસ્ટેક કિસ્સામાં છે સોફ્ટવેરમાં, એને કોસ કર્યું એટલે એને ભોગવવું જ પડે. રામને વનવાસ જવું પડે એટલે જવું જ પડે, જ્ઞાની હોય તો. કારણ કે ભૂલ સોફ્ટવેરમાં છે, હાર્ડવેરમાં નથી. સીતા ઉપાડી જાય એટલે ઉપાડી જાય, ભૂલ હાર્ડવેરમાં નથી, સોફ્ટવેરમાં છે. મહાવીરને દીક્ષા લેવી હોય તો મોટા ભાઈ ભાભી ના પાડે, ભૂલ સોફ્ટવેરમાં છે, હાર્ડવેરમાં એ તો ઉદય કર્મ છે. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થાય, સોફ્ટવેરમાં ભૂલ, હાર્ડવેરમાં નહીં. હાર્ડવેર તો ફરજિયાત છે, ભૂલ સોફ્ટવેરમાં છે, એનું રિઝલ્ટ હાર્ડવેરમાં આવે છે. એટલે મિસ્ટેક ક્યાં છે? અને ફળ ક્યાં આવે છે? હવે આપણે હાર્ડવેર સુધારવું કે સોફ્ટવેર? ને આપણે શું કરીએ છીએ? ખ્યાલ આવે? નાના નાના શબ્દો પર તમને બહુ ઇફેક્ટિવ થશે આ સાયન્સ સમજવા માટે. એટલે એક એક આપણો મેઇન ગોલ એ છે કે તમે મન વચન કાયા અને તેની અવસ્થાથી કેમ કરીને મુક્ત રહી શકો, કે જેને કારણે એની અસરો એ તમારો સબ્જેક્ટ જ ના રહે, એના સુખ દુઃખ, એના ભોગવટા એ તમારો સબ્જેક્ટ જ ના રહે.
અને તમારો સબ્જેક્ટ રહે આ જગતનું સનાતન સત્ય એટલે કે છ તત્વ હું કોણ છું મારું સ્વરૂપ મારા સ્વભાવ મારું ગુણો મારું અસ્તિત્વ શું છે તે અને મારા સિવાય બાકીની દુનિયા છે મન વચન કાયા સહિત જે પાંચ ઇન્દ્રિયોથી અનુભવું છું એ શું છે બસ પાંચ તત્વો સિવાય બીજું કશું છે નહીં પાંચ તત્વોની અવસ્થા છે અને પરમાત્માની હાજરી છે બીજું કોઈ છે જ નહીં શું કામ ડિટેલિંગમાં જો શું એચિવ કરવું છે મારે આજ તો માયાની જાળ છે શું છે રિલેટિવ સત્ય એ જ માયાની જાળ પહેલી પહેલી વખત તમે આજથી 20 વર્ષ પહેલા કીધું કે રિલેટિવ સત્ય એ જ અજ્ઞાન છે આવું કોઈ બોલે નહીં રિલેટિવ સત્ય જ અજ્ઞાન છે રિલેટિવ સત્ય એટલે પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતું એ અજ્ઞાન છે કેમ અજ્ઞાન છે કારણ કે કોઝની શું છે આખી કાયમી સત્ય છે આજે છે ને કાલે માટે કીધું કે આ જ અજ્ઞાન છે એને આપણે કાયમી સત્ય માનીએ છીએ અમારા મા બાપ તો કે કાયમના ભાઈ બહેન કાયમના પતિ પત્ની કાયમના બાળકો કાયમના સંબંધો કાયમના કશું કાયમનું નથી બધા પોત પોતાનું લાઈફ લઈને આવ્યા છે વ્યક્તિ તરીકે લાઈફ છે અને હિસાબ તરીકે પણ લાઈફ છે બિગિનિંગ છે એની એન્ડ છે ને આ બટ નેચરલ પ્રોસેસ છે એટલે ઘણા લોકો મને પૂછે કે સ્વામી જે આ વિજ્ઞાન તો સમજાવ્યું મને પણ ક્યાં સુધી ઉપયોગ કરવાનો મેં કોઈ જ્યાં સુધી શ્વાસ ચાલુ હોય ત્યાં હું કારણ કે અજ્ઞાન તો નીચે ચડી બેસવાનું છે વિજ્ઞાન નહીં કરો તો અજ્ઞાન તો છે અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય એમાં કઈ લિમિટ થોડી હોય કે ભાઈ એક કલાક કરો ને એક કલાક ના કરો એ હોય જ નહીં ને અજ્ઞાનનો ઉપયોગ આપણો સહજ થઈ ગયો છે હવે વિજ્ઞાનનો ઉપયોગ ધીમે ધીમે વધારવાનો છે જેના કારણે અજ્ઞાનનો ઉપયોગ ખલાસ થઈ જાય હિસાબ રહેશે પણ ઉપયોગ ખલાસ થઈ જાય એ જ આપણે અજ્ઞાન નાશ કરવાની પ્રક્રિયા એમનામાં જ કહે છે ડેવલપમેન્ટ એ ડેવલપમેન્ટ એટલે તમારું દર્શન અપગ્રેડ થાય છે એ તમે કેવળ દર્શન તરફ જઈ રહ્યા છો અજ્ઞાન નાશ કરીને આ એક જ પ્રોસેસ આમાં કોઈ જગ્યાએ કોઈ પણ વિચારક માણસને કન્ફ્યુઝન થાય એવું જ નથી એવું સુંદર વિજ્ઞાન એટલે ગતિ ખાસ સમજો પ્રગતિ અને અધોગતિ એ બંને રિલેટિવ શક્તિ છે આખું જગત એમાં ગૂંચાયું છે વ્યવહારમાં એનું મહત્વ હોઈ શકે આધ્યાત્મમાં નહીં શ્રીમદ રાજચંદ્રે કહ્યું રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ બસ પૂરણ કહેલું શું કરે છે એમાં કોઈ પ્રાપ્તિ નથી કારણ કે ગલનનો મતલબ ડિસ્ચાર્જ પતી ગયો હવે મને દેવલોક મળ્યું વૈમાનિક દેવમાં હું રહ્યો 10 લાખ વર્ષ પાછો ઝીરો થઈને પાછો આવી જાઓ એ અચીવમેન્ટ થોડું છે એ મારું બેલેન્સનું કન્ઝમ્પશન છે શું છે એ મારું પરમેનન્ટ અચીવમેન્ટ નથી જેમ આપણે બેંકમાં પૈસા મૂક્યા હોય તો વાપરી શકીએ ના મૂક્યા હોય તો ના વાપરી શકીએ પણ વપરાવું એ એનો સ્વભાવ છે શું છે ઘણાને એમ લાગે કે બેંકમાં પૈસા મૂક્યા પણ વાપરીએ જ નહીં તો કેવી રીતે ઓછા થાય હું કહું છું ઓછા ના થાય પછી એવા ને એવા મૂકીને જવાનું ખાલી માલિકી બદલાઈ જાય શું થઈ જાય એ તમારી પુણ્ય કાચી કહેવાય કે ભેગા કરવાના સાચવવાના વાપરવાના વગર પગારના સિક્યુરિટી ગાર્ડ વિચાર કરજો ના આપતું હું બોલું છું તો વિચારજો કે આવું છે આવું જ છે આપણે આ લોકો ઓબ્ઝર્વ બી કર્યું છે કે માણસ પોતાના જીવનની સ્થાવર અને જંગત જંગમ મિલકતના 70% ઓન એન એવરેજ મૂકીને જાય છે 70% સ્થાવર અને જંગમના ટોટલની વાત કરું પોતાના જીવનમાં પ્રાપ્ત થયેલા સ્થાવર જંગમ મિલકતના 70% તો મૂકીને જ જાય છે સમજાય છે આ એવરેજ વાત છે એટલે આપણે છેક સુધી શું થશે કાલે પૈસા રહેશે કે નહીં એવું વિચારવાની જરૂર નથી બહુ જ સમજવા જેવું છે જીવનમાં સમજવા જેવું છે આ બધી અતિ આપણા જે
क्रोध मान माया लोभ हता एनु कारण डेवलपमेंट ने कारण क्रोध मान माया लोभ छे ए डेवलपमेंट जो अज्ञान ने नाश करवा वपराय तो क्रोध मान माया लोभ तो उत्पन्न थाय नहीं पण अज्ञान खलास थाय तो तमारो शुं थाय विकास थाय समझाय छे आपू डेवलप क्रोध मान माया लोभ डेवलपमेंट ज छे पण ए अज्ञान नो विकास छे सनो विकास थयो ए डेवलपमेंट थी विकास कोनो थयो अज्ञान डेवलपमेंट एने केवू जोईए के अज्ञान नो नाश थाय आ क्रोध मान माया लोभ आपणा वध्या डेवलपमेंट ने कारणे વધારે સમજવાની વધારે જાણવાની વધારે વિચારવાની જે ક્ષમતા આવી એટલે હાથ હાથ પેઢી સુધી વિચારવા માંડ્યા એટલે એટલા કસાય બી થાય એટલો રાગ બી રહે એટલો મોહ બી થાય એટલો દ્વેષ બી થાય બધું જ કોરિલેટેડ છે સમજાય છે એટલે જ્ઞાનીઓએ કીધું વર્તમાનમાં વર્તે સદા સો વર્તમાનમાં જે હોય તે એટલે આવી રીતે ખાસ આપણા અહીંયા ઘડી કોઈ કોમ્પિટિશન છે નહીં પ્રગતિ અધોગતિ એ શબ્દ નથી ખાલી ગતિ શબ્દ છે શું છે તમે આજે 10 મિનિટ પણ તમે આ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો ધેટ્સ યોર પ્રોગ્રેસ આવતીકાલે 15 મિનિટ થાય એ તમારી પ્રગતિ છે બીજી પ્રગતિ નહીં જોવાની તમારે કારણ કે આ અજ્ઞાન નાશ કરવાની પ્રક્રિયા શું છે આમાં કશું એચિવ કરવાનું નથી અને બીજા સાથે કમ્પેરિઝન નહીં કરવાનું એ કેટલું રહે છે ને કેટલું નહીં એ બધું રિલેટિવ સત્યમાં જાય શેમાં જાય આ આપણે વિઝનની વાત છે એક્શનની વાત સાયન્સમાં એક્સરસાઇઝ ના હોય સાયન્સમાં એક્સપેરિમેન્ટ હોય શું છે અહીંયા એક્સરસાઇઝ હોય ધર્મમાં એક્સરસાઇઝ હોય એટલે ક્રિયાનું ઇમ્પોર્ટન્ટ સાયન્સમાં એક્સપેરિમેન્ટ હોય એટલે પ્રયોગનું ઇમ્પોર્ટન્ટ છે આ બંનેના કોન્સેપ્ટ જુદા છે અહીંયા વિઝિબલ ને ફિઝિબલ વાત છે ધર્મમાં અહીંયા વિઝિબલ નથી અહીંયા વિઝનની વાત છે શેની વાત છે વિઝનની આખા કોન્સેપ્ટ જુદા છે અહીંયા સ્થૂળની વાત છે અહીંયા સૂક્ષ્મની વાત છે એટલે આ બધી વસ્તુ ધીમે ધીમે તમારે સમજવી પડશે એવું ના માનશો કે આ અવતારમાં બધું થઈ જશે થાય ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ પણ ના થાય અફસોસ કરવાની જરૂર નથી કવિરાજે પદમાં લખ્યું છે 24 વટાવી ખાધી ખ્વાબમાં સપના મને સપના બાકી 24 પૂરી કરી નાખી તીર્થંકરો ગયા પણ આપણે ગયા નહીં ક્યાં આવ્યું ને એમની ઉજવણીઓ કરી પૂજા પાઠ બધું કર્યું પણ એમને ફોલો થયા નહીં આવું છે એવું દાદા ભગવાન પણ કહેતા હતા કે આ અમારા મહાત્માઓ છે તે ઘણા નટુકાકા પૂછતા હતા કે દાદા આ બધાને તમે જ્ઞાન આપ્યું છે ને હવે આ લોકો વિજ્ઞાન સમજતા નથી આપની વાતોને સમજતા નથી મર્મને સમજતા નથી અક્રમ વિજ્ઞાનને વ્યવસ્થિત શક્તિ સમજતા નથી તો કેવી રીતે મોક્ષ જશે એમ ત્યારે દાદા કે ધીમે ધીમે તો એ આગળ એને માર ખાનારા મળશે એટલે પાછું હોશે પાછું મળશે પાછો ઢીલો પડશે પાછા માર ખાનારા ભેગા થશે પાછો ખોરશે એમ ચાલ્યા કરશે કે છે આગળ બધું એને ભેગું થયા કરશે અમારો રોલ હતો એ અમે રોતરો કરીએ શું છે હવે આગળ બીજાનો રોલ આવે પછી ત્રીજાનો રોલ આવે એવી રીતે માણસ માર ખાતો ખાતો એક દિવસ શાલિગ્રામ થાય છે શાલિગ્રામ એટલે બધા ખાચા નીકળી જવા શું નીકળી જવું કાચા નીકળી જાય જેમ ફેરવું એમ ફરે એને શાલિગ્રામ કહેવાય અને લોકો શાલિગ્રામને પૂજે છે એ એક્ઝામ્પલ છે એવું આ જીવનમાં પણ આપણા જે ક્રોધ માન માયા લોભ છે એ શાલિગ્રામ જેવા થઈ જાય તો કોઈને વાગે નહીં આપણને ના વાગે અને બીજાને ના વાગે એને શાલિગ્રામ કહેવાય સમજાય છે ને સરળ થઈ ગયું હવે સરળ થઈ ગયું એટલે એવું નથી કે એને ડફોળ કહેવાય સરળ થઈ ગયો એ એની દ્રષ્ટિનો સવાલ છે પણ એ દ્રષ્ટિને કારણે એનો જે હિસાબ છે એ તો એનો જ રહેવાનો દ્રષ્ટિમાં સરળતા એટલે એને કઢાપો અજંપો કસાયો રાગ દ્વેષ આ જે રિલેટિવ સત્યની અસરો એ બધું હવે એને નહીં થાય સરળ થઈ ગયો હમ
કવિરાજે પદમાં લખ્યું છે અતિમુ સ્કેલ શું છે અતિમુ સ્કેલ સમજાવું વિનાશ રવનની કૃપા પછી શું છે સરળને સહેજ સમજાયું અપીડ આ મોક્ષ સુખ સંપદા સરળને સહેજ સમજાયું અતિ મુશ્કેલ સમજાવું વિના સર્વજ્ઞની કૃપા આ વિજ્ઞાન બહુ જ મુશ્કેલ છે સમજવું અતિ મુશ્કેલ કીધું શું કીધું એમને સર્વજ્ઞની કૃપા વગર સમજાયું નથી પણ સરળને સહેજે સમજાયું કોને જે માણસ સરળ છે એને સમજાઈ જશે જે અક્કડ છે એને નહીં સમજાય કારણ કે અક્કડનો મતલબ પ્રકૃતિનો ગુણને પોતાનો ગુણ માને છે એ જ એની બાઉન્ડ્રી છે સમજાય છે ને અને સરળને સહેજે સમજાય એટલે આવું અદ્ભુત વિજ્ઞાન જીવનમાં તમે પોતે મેક્સિમમ એને સમજવા પ્રયત્ન કરજો ઉપયોગ કરવા પ્રયત્ન કરજો અનુભવ તો રિઝલ્ટ રૂપે આવશે બીજાને શેર કરજો કે આ વિજ્ઞાન તમે સમજો તો આધિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહેશે કારણ કે આધિ વ્યાધિ ઉપાધિ એ મન વચન કાયનો વિષય છે પણ તમે મુક્ત રહ્યા તો એનું નામ સમાધિ આધિ વ્યાધિ ઉપાધિ જતા નહીં રહે તમને એની અસર નહીં થાય એનું નામ સમાધિ આમાં ફેરફાર નહીં થાય આનાથી મુક્ત રહેશો એ સમાધિ એટલે આવું આ અદ્ભુત વિજ્ઞાન છે લોકોને જેટલા લોકોને ઇન્ટરેસ્ટ હોય એને કે કરવું નામની જરૂર નથી વિજ્ઞાનનો કોઈ માલિક નથી મેં પહેલાં જ કીધું છે માટે તમે એમ તમારે કહેવાનું કે ભાઈ આવું વિજ્ઞાન મને સાંભળવામાં આવ્યું છે અને હું ઉપયોગ કરું છું અને મને આવો બેનિફિટ થાય છે તમે આ વિજ્ઞાન સમજો તમે ઉપયોગ કરો તમે અનુભવ કરો આમાં કોઈ ફોર્માલિટી નથી કોઈ ફોર્મેટની સિસ્ટમ પણ નથી કે તમારે આમ કરવું પડશે આમ નહીં કરવું પડે એવું છે સ્વામીજી આપે જે હમણાં શબ્દ વાપર્યો ને શાલિગ્રામ બહુ સરસ મજાનો શબ્દ વાપર્યો દાદાએ પોટલું શબ્દ વાપર્યો છે એના માટે પણ દાદાએ બી શાલિગ્રામ કીધું શાલિગ્રામે કીધું પણ પોટલાની સાથે કનેક્શન થાય છે આમને તો પોટલું એમ ફેરવું એમ ફરી જાય એમ પોટલું એમનો મૌલિક શબ્દ બહુ મૌલિક શબ્દ શાલિગ્રામ તો ઐતિહાસિક ઇતિહાસમાં આવ્યો છે અને વેદાંતમાં તો બહુ વપરાયો છે એક બીજું મારે પૂછવું હતું કે આપણે જે હમણાં ડેવલપમેન્ટની વાત કરી ભૌતિક ડેવલપમેન્ટને આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં વાપરવું હોય તો કેવી રીતે વાપરી શકાય ભૌતિક ડેવલપમેન્ટ પણ આપણે વાત કરી કે ભૌતિક એ તો વિઝન ચેન્જ કરવાનું તમારી પાસે જે એબિલિટી છે ક્રોધ માન માયા લોભ છે વિચાર કરવાની જે ક્ષમતા છે લાગુ વિચારી શકો છો એ તમારું ડેવલપમેન્ટ છે એને વાપર્યું ક્યાં ભૌતિકમાં હવે એ શક્તિ જો આ વિજ્ઞાન સમજવા વાપરો તો તમારું કામ નીકળી જાય ડેવલપમેન્ટ તો છે સમજવાની ક્ષમતા તો છે ખાલી ઉપયોગને માણવાનો છે શું કરવાનો છે ઉપયોગ જે ઇન્ટરેસ્ટ આ દુનિયા સમજવા માટે છે પૈસા કેમ મેળવા એ સમજવા માટે છે લોકો સાથે એડજસ્ટ કેમ થવું લોકોને મારા કેમ કરવા માન સન્માન માટે એવા જે આપણી જાગૃતિ છે એ જાગૃતિ આ વિજ્ઞાન સમજવા વાપરવાનું બસ કરોડો રૂપિયાનો સોદો કર્યો અને એ સોદાની અંદર એમને કરોડો રૂપિયા મળવાના હતા કે લાખો રૂપિયા જે મળવાના બહુ મોટી અમાઉન્ટ ભરવાની હતી પણ એમને કીધું કે ભાઈ આ આ આપી શકે એવો છે નહીં ને એનું આખું જીવન બરબાદ થાય ફેમિલી લાઈફ આખી બરાબર એટલે શ્રીમદ રાજ કોઈ તારીખ મારી વચ્ચે સોદો તો ખાલી કાગળનો છે પાડી નાખો તો આ ક્યાંથી લાયા એમની સરળતા લઈને આવ્યા હતા તીવ્ર લોભ નતો જરૂરિયાત હતી લક્ષ્મીની પણ લોભ નતો એટલે ફાડી નાખ્યું કાગળ મારું જીવન તો ચાલવાનું જ છે આ સોદો કેન્સલ થશે તોય હું જો આ સોદો કરીશ તો સામેના માણસને કેટલી મુશ્કેલી પડશે હા પણ આ બધું લઈને આવ્યા હતા એટલે સોફ્ટવેરમાં કરેક્શન હતું એટલે હાર્ડવેરમાં ઉતારવાનું બરાબર છે
આપણે જવાબ ઉપરથી રકમ ખોલવાની કે કરેક્શન ત્યાં હતું એનું રિઝલ્ટ. આજે દાદા ભગવાન નું જીવન નાની ઉંમર થી એકદમ સાદગી વાળું સરળ લોભ નહીં અને આખો ઉપયોગ એમને સાધન સંપત્તિમાં ના નાખ્યો. ઇવન તો બિઝનેસમાં પણ એટલો સમય આપતા નતા, એ આખું ફોકસ એમને પાડ્યું આધ્યાત્મમાં અને આખું આ વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું. આપણને લાગ્યું કે આ દાદા ભગવાનનો પુરસાર છે, ના સોફ્ટવેરમાં કરેક્શન હતું, એનું હાર્ડવેર પાડે. આ જ્ઞાન થયું બધું ઉદય કર્મ છે. શું હતું દાદા કહેતા હતા કે આ કેટલા અવતારો અમારું જે ભાથું છે એ આ અવતારે ખુલ્લું થયું કે ચમત્કાર થયો નથી એ દાદા ભગવાન એમને બટ નેચરલ કહેતા હતા. શું કહેતા હતા? કેટલા કે દાદા તમને કઈ રીતે થયું? દાદા કે કોપી કરવી છે, કોપી થાય એવી નથી એટલે બટ નેચરલ. એટલે આગળથી ચાલી આ કરેક્શન થતું હતું, આવ્યું તે સોફ્ટવેર ઓકે હતું તે આ હાર્ડવેરમાં રિઝલ્ટ તો લોકોને આ કામ લાગ્યું. અમને પણ આ વિજ્ઞાન ખુલ્લું થયું છે એ હાર્ડવેરમાં છે પણ સોફ્ટવેરમાં ભૂલ નથી એનું આ રિઝલ્ટ આવ્યું. સમજાય છે ને? એટલે અમે કહીએ છીએ કે આ પુરુષાર્થ નથી, આ ઉદય કર્મ છે. સમજાય છે ને? હવે આજનો પુરુષાર્થ એના કરતા અપગ્રેડનો હોય પણ એ ભાષામાં કે વર્તનમાં આવે નહીં, એનું રિઝલ્ટ નેક્સ્ટ ટાઈમ આવશે. હવે તો કોઝ એન્ડ ઇફેક્ટનું સાયન્સ કોઈ જગ્યાએ કોન્ટ્રાડિક્ટ થવું જોઈએ નહીં તમારી ભાષામાં, એને સાયન્સ કહેવાય. અને કોન્ટ્રાડિક્શન થઈ જાય તો પછી સાયન્સ કહેવાય નહીં, પછી એને રિલેટિવ સત્ય કહેવાય. બોલો બીજું પૂછવું છે? હવે પ્રશ્ન પૂછો, આ પૂછો. એક મિનિટ. લાસ્ટ જન્મ મે વો પ્રતિષ્ઠિત આત્મા નહીં રહેતા હે, લાસ્ટ કેવલ દર્શ, લાસ્ટ બર્થ મે જો લા મુશ્કેલ સે પહેલે કા જન્મ હે રે વો પ્રતિષ્ઠિત આત્મા કૈસે નહીં બનતી હે, વો ઉસકે પહેલે હી વો જ્ઞાન મે રહેતે હે કૈસે? અજ્ઞાન નહીં હે, પ્રિન્સિપલ સમજો. એ વો સોફ્ટવેર કે કૈસે ચેન્જ હોય? મે કહેતા હું પહેલે પ્રતિષ્ઠિત આત્મા સમજો. પ્રતિષ્ઠિત આત્મા કી ઉત્પત્તિ અજ્ઞાન સે હુઈ હૈ. કિસે હુઈ? અજ્ઞાન. ઓર જબ અજ્ઞાન ખતમ હો ગયા કમ્પ્લીટલી, કેવલ દર્શન મતલબ અજ્ઞાન ખતમ હો ગયા તો ફિર ઉસકા એક્ઝિસ્ટન્સ નહીં રહેગા, ક્યોંકિ રોલ હી નહીં હૈ. ફિર નેક્સ્ટ બર્થ મે બોડી ઓર આત્મા દો હી જાયેગા. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા રહેગા. કોણ સા? લાઈવ પ્રતિષ્ઠિત આત્મા નહીં રહેગા જો સર્જન કરતા હૈ. ઓ એસે અભી નેક્સ્ટ જન્મ મે ઉસકો જો કર્મ હે વો જિસ્તા જો રહેતા હે ઉસકે લિયે ભાવ તો કર રહે હોંગે ના? ભાવ કરતે હૈ તો ઉસમે વો અજ્ઞાન નહીં હૈ તો ભાવ કૈસે કરેંગે વો નેક્સ્ટ જન્મ કો આ લેંગે? વહી મેને કહા ને કે અજ્ઞાન નાશ કરતે કરતે ખતમ હો ગયા, મગર અજ્ઞાન નાશ કરને કી પ્રક્રિયા તક જો ભી કર્મ ચાર્જ હો ગયે તો ઉસકે લિયે તો બર્થ લેના પડેગા. મગર એક દિન એસે પ્રોસેસ કરતે કરતે અજ્ઞાન ખતમ હો ગયા તો ખતમ હો ગયા તો પ્રતિષ્ઠિત આત્મા ખતમ હો ગયા, મગર ઉસકી પ્રોસેસ તક જો હમને કર્મ ચાર્જ કિયે થે ઉસકા તો ફળ ભુગતાન કરને પડેગી ના. મગર લાસ્ટ બર્થ મે ફિર લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કી જરૂરત, ક્યોંકિ અજ્ઞાન હી નહીં હૈ તો નિકાલના ક્યા હૈ? કુછ નહીં. और इसीलिए मैंने कहा लास्ट बर्थ में जिसका भी लास्ट बर्थ है चाहे केवली है चाहे तीर्थंकर है सभी को माता के गर्भ में से ही स्पष्ट वेदन होता है, वो रिजल्ट के रूप में है. क्या है? और निर्वाण केवल ज्ञान निर्वाण सब ऑटोमोर, क्योंकि वो पुरुषार्थ तो है ही नहीं, सब ऑटोमोर जन्म से निर्वाण तक सब ऑटोमोर. तो ये ऑटोमोर रहेगा और ये सेपरेट रहेगा बस. और 14 घंटाना का बात होता है ना तो 11th से सम्यक दृष्टि होता है, 4 से फिर 7 तक, 4 से 7 डेवलपमेंट है, स्पिरिचुअल डेवलपमेंट 4 से 7 तक है और 7 से 11 उपयोग है परिणति, वो अप्स एंड डाउन्स होता है.
अगर एक बार 11 क्रॉस कर दिया और 12 में चले गए तो फिर वापिस नहीं आते, फिर 12 से फिर 13 केवल ज्ञान। 12 का मतलब होता है सहायक संकेत, 13 में केवल ज्ञान और 14 में मोक्ष। अभी 7 से 11 डेवलपमेंट है, नीचे गिरे तो कितना वो तो आ सकते हैं, 4 तक आ सकते हैं, वो परिणति के हिसाब से। डेवलपमेंट तो हो गया, क्या बताया? डेवलपमेंट हो गया। हाँ, परिणति यानी क्या है? परिणति का मतलब होता है उपयोग, जो ज्ञान पाया है इसका उपयोग, वो अप्स एंड डाउन्स होता है। क्या होता है समझ में आया? डेवलपमेंट रहता है, डेवलपमेंट तो रहेगा। एक बार पास हो गए फिर आप फिर तो नहीं हो सकते, मगर आपका उपयोग गलत कर दिया ने? जो पावर, जो डेवलपमेंट आपको अज्ञान को नाश करने के लिए यूज करना था, वो आपने संसार में कुछ पाने के लिए यूज कर दिया। अगर अब 4 से 7 तक डेवलपमेंट का है ना, तो 7 तक डेवलपमेंट हो गया, फिर 10 में गए, 10 से गिरे तो 7 किसे नीचे आएंगे? कि डेवलपमेंट तो 7 तक है, तो वहां तक डेवलपमेंट माइनस नहीं होगा, मगर उपयोग 4 भी जा सकता है, उससे नीचे भी जा सकता है, यानी अज्ञानी जैसा भी उपयोग कर सकते हैं, इसलिए नरक में जाते हैं। अगर ज्ञानी जैसा उपयोग होता है तो नरक जैसा कर्म बांधेंगे नहीं बांधेंगे। तो उपयोग में गलती है, डेवलपमेंट में गलती नहीं है। डेवलपमेंट तो हो गया, एप्लीकेशन गलत हो गई, उपयोग समझ आ रहा है। जैसे जैसे एग्जांपल दूं, जैसे मेरे पास पैसा है 1 करोड़ है, किसी के पास 5 करोड़ है, किसी के पास 100 करोड़ है, तो ये उनकी क्षमता है, इकोनॉमिकल क्षमता, ठीक है। वो क्षमता का उपयोग अच्छे काम के लिए भी कर सकते हैं और बुरे काम के लिए कर सकते हैं। तो जैसा काम वैसा फल, मगर पैसे की गलती नहीं है, तो पैसा तो आपके पास है, उपयोग। ऐसे ज्ञान तो है मगर उपयोग रिलेटिव सत्य में यूज किया, तो ये रिलेटिव सत्य का लाभ प्लस माइनस मिलेगा, और सनातन सत्य का उपयोग किया तो अज्ञान नाश होगा, वो आपका डेवलपमेंट है। यहाँ कॉन्सेप्ट क्लियर है, क्या है? एक बंद बंद है वो तो कुछ हार्डवेयर में कुछ संघर्ष दुख हो गए तो तब तो हम इस ज्ञान को अप्लाई करते उपयोग करते हैं और उससे जुदा रहते हैं। उधर अनुभव होता है, वो तो जुदा रहने का अनुभव होता है, वही अनुभव शुद्धात्मा का अनुभव है या फिर क्या होता है? शुद्धात्मा का अनुभव नहीं है, वो शुद्धात्मा के प्रति अपनी दृष्टि पक्की होती है। शुद्धात्मा का तो अनुभव तो लास्ट बर्थ में ही होता है ओनली, मगर आपका विजन पक्का होता है, कॉन्फिडेंस बढ़ता है। जैसे इसके साथ कॉन्फिडेंस था, अभी आत्मा में कॉन्फिडेंस बढ़ेगा, ये आपका डेवलपमेंट है। जितना अज्ञान नाश इतना आत्मा में कॉन्फिडेंस ज्यादा, जितना अज्ञान ज्यादा इतना प्रकृति में कॉन्फिडेंस ज्यादा। और इसीलिए तो मैंने कहा था रिलेटिव सत्य ही अज्ञान है, और रिलेटिव सत्य ही कन्फ्यूजन पैदा करता है, और रिलेटिव सत्य ही कर्मों को चार्ज करने में सहायक है। जितना सनातन सत्य समझ में आएगा इतना कॉन्फिडेंस बढ़ेगा, अज्ञान निकलेगा और संसार की अवस्थाओं का आपको इफेक्ट कम होगा। That's it. और ये अनुभव के एक्सपीरियंस वही है अनुभव बैठना वही है। हाँ, कोई भी अवस्था में सेपरेट रहना वो हमारा अनुभव है, और अवस्था में जुड़ जाना मतलब रिलेटिव सत्य का अनुभव करना। सेपरेट मतलब सनातन सत्य, और जुड़ गए तो रिलेटिव सत्य का, यानी टेम्पररी हैप्पीनेस या अनहैप्पीनेस, वो रिलेटिव सत्य है। और रिलेटिव सत्य से मुक्ति पाए मतलब आत्मा का आत्मविश्वास बढ़ा। दो ऑप्शन है, आइदर रिलेटिव सत्य के अंदर आप मजबूत हो सकते हैं या तो शुद्धात्मा के पक्ष में मजबूत हो सकते हैं। दो ऑप्शन है, दो ऑप्शन।
और अभी तो हार्डवेयर में कुछ क्या होता है, कुछ क्रोध भी होता है, लेकिन अंदर में होता है ए तो इससे जुदा मैं हूँ, इससे कुछ भी राग द्वेष कुछ भी नहीं हो रहा है, वो मालूम हो रहा है, वो तो एक क्रोध हो रहा है ना, ये तो हार्डवेयर में हो रहा है और उससे जुदा मैं हूँ वैसे मालूम हो रहे है, और ये तो ठीक है, बराबर है, बराबर है, इससे मुक्त रहना मुक्त बहुत बड़ी बात। इसमें राग द्वेष होते भी है नहीं भी होते कोई तकलीफ नहीं, जुदा रहते वो इम्पोर्टेंट है, क्योंकि डिस्चार्ज में तो रहेगा, डिस्चार्ज राम भी मारामारी करेंगे युद्ध करेंगे वो डिस्चार्ज है, इसमें उसको अंदर राग द्वेष नहीं है, मगर उदय कर्म में हार्डवेयर में है दिखता है, सॉफ्टवेयर में नहीं है। और बाहर लोग कहते हैं आप ज्ञान ले लिया है लेकिन ऐसे क्यों करते हैं, वैसे पूछ रहे हैं, वो इसीलिए कहते हैं उसको क्या कहना है, इसको ये कहने का है कि हमने ज्ञान लिया है अभी पचाया नहीं है हमने कोई चीज की खरीदी कर लिया सब्जी की उसका मतलब नहीं है कि हमने खा लिया, तो लिया है हमने अभी डाइजेस्ट नहीं किया, तो डाइजेस्ट होने में समय लगेगा, तो फिर डाइजेस्ट होगा तो बीज चेंज होगा तो फिर हार्डवेयर में भी चेंज होगा, आप समझे ना, अभी तो लिया है, लिया है। लोग क्या, मैंने इसीलिए मैंने कहा कि ज्ञान की जो परिभाषा है, दादा भगवान को जो उदय कर्म में ये ज्ञान विधि की बात आई उसके उदय में और लोगों को ज्ञान दिया दृष्टि चेंज करने के लिए, और ये अच्छी बात थी, एक प्रयोग था, कलयुग में ये प्रयोग नहीं था किसी के पास, उन्होंने पहली बार ये प्रयोग बताया ज्ञान विधि, और उसमें प्रोसेस बताई कि आपको समर्पण करना है, मन वचन काया भाव कर्म नो कर्म द्रव्य कर्म नाम और नाम की माया को समर्पण करना है और आपके शुद्धात्मा पद प्राप्त करना है, ये समर्पण करना है भाव से और शुद्धात्मा पद भाव से प्राप्त करना है, यानी चेंज योर विजन, फिर बाद में एक घंटा बुलाते हैं मैं क्या हूं और क्या नहीं हूं, सेपरेशन समझ में आया, मैं मन वचन काया से मुक्त ऐसा शुद्धात्मा हूँ, प्रकृति का एक भी गुण मेरे में नहीं, मेरा एक भी गुण प्रकृति में, तो ये सब जो वाक्य बुलाए थे अनंत ज्ञान अनंत दर्शन वाला ये बुलाते हैं, गुड एक्सपेरिमेंट अच्छी बात है और उनका प्रयोग बहुत अच्छा है, मगर फिर क्या हो गया, ये उनका खुद का अनुभव प्रमाण था, क्या था प्रमाण, तो उनके पास जो अनुभव था तो मेथड भी उनकी ही रहेगी, मेथड भी उनकी रहेगी ना कि मेरे को ये अनुभव कैसे लोगों को बांटना है, दिस इज माय मेथड, ये उनका प्रमाण है कि मेरे को किस तरह बांटना है, मगर मैं आज उसी की कॉपी करूंगा तो मेरे पास तो अनुभव प्रमाण नहीं है, तो मेरा अनुभव जो है वो मेरी डिजाइन से प्रेजेंट होगा, तो इसको मौलिक बोलते हैं, इसमें कंपटीशन कंपैरिजन नहीं है, राम की अपनी रीत थी, कृष्ण की अपनी रीत, महावीर की अपनी, इसमें गलती कहां है, हर अनुभवी की रीत अलग अलग होती है, कहीं लोग हमारे महान पुरुष ऐसे हो गए इतिहास में जो बहुत कम बोलते थे, इतिहास में हो गए ऐसे, योगी जैसे थे, साधक जैसे थे, सिंपल झोपड़ी में दरिया किनारे पहाड़ के ऊपर जंगलों में रहना, शांति से जीवन जीना, कोई व्यक्ति आए उनकी जीवन का प्रॉब्लम उनके सामने रखते थे तो वो एक दो सेंटेंस में उत्तर दे देते थे, आप समझे, ये उनका प्रेजेंटेशन है उदय कर्म, मगर वो सॉफ्टवेयर में लेकर आए तो कम शब्दों में उसका समाधान होना चाहिए, तो वो उदय में है, आप समझे ना, तो हर व्यक्तियों का हार्डवेयर में मिस्टेक नहीं है, सॉफ्टवेयर के आधार से हार्डवेयर है, सॉफ्टवेयर के आधार से हार्डवेयर है, और अगर हम सॉफ्टवेयर में सेट किया है कि भी परंपरा का ज्ञान बांटना है तो फिर हार्डवेयर में वही रहेगा तो चलता रहता है ऐसा, हमको सिर्फ समझना है ये दुनिया में स्वतंत्रता रूप से स्वतंत्रता से कोई करता है नहीं, आप समझे, और करता के बिना होता नहीं है, मगर कर्ता कब थे, जब क्रिया करते तब कर्ता नहीं, ये उनको थे, उनको बैंक दे दो, वो बैंक दो, तो
कहने का मतलब ये कि कर्ता के बिना हुआ नहीं है, इसका मतलब भूल आज नहीं है, भूल सॉफ्टवेयर में थी, ये तो हार्डवेयर है, उसके पास चॉइस नहीं है। तो कर्ता उस समय था, अभी तो कर्ता नहीं है, अभी तो उसको करना पड़ता है, क्योंकि वो तो मैकेनिकल है ना, हार्डवेयर क्या है, उसमें क्या पावर नहीं है करना ना करना। मगर सॉफ्टवेयर में जैसा हमने सॉफ्टवेयर डाला है कोर वर्क, वो रिजल्ट में आता है, तो हार्डवेयर के पास चॉइस नहीं है। यस हाँ ओके जय सच्चिदानंद। जय सच्चिदानंद। दररोजना जीवन में अपने आत्मा ना उपयोग में रहू हो तो कई रीतना रही सके, कोई पन कार्य में सेपरेशन। मैंने बताया था ना सुबह वेकअप होते मालूम होता है कि वेकअप कौन होता है, पर मैं कौन हूँ, मैं शुद्धात्मा हूँ, और ये शरीर या तो फाइल होती है, वे बाथरूम कौन जाता है, फाइल नंबर है, मैं शुद्धात्मा हूँ। नाश्ता कौन करता है, फाइल नंबर है, मैं शुद्धात्मा हूँ। दिन का हर काम कौन करता है, फाइल नंबर है, मैं। रात को सो कौन जाएगा, फाइल नंबर है, मैं शुद्धात्मा हूँ। ऐसे सेपरेशन का विजन रहना चाहिए, यहाँ कोई क्रिया करनी नहीं है, ये क्रिया करने वाला है उससे मैं मुक्त ऐसा शुद्धात्मा हूँ, और ये फाइल है जो क्रिया करती है, बोलती है, सोचती है, व्यवहार करती है, ये फाइल का काम है। बधुज दुख अपाय सुख अपाय ये बधु आनू काम छे, ने ते शू छे हार्डवेर छे, एटले मां फेरफार थाय नहीं, ने पुरुषार्थ करवो हो तो आटलो करवो कि आवी प्रकृति मारी न होवे घटे, कारण कि आ प्रकृति मोक्ष मार्ग माटे लायक अने सहायक नथी। पति अने पुण्यना क्वालिटी ना प्रकार केटला, પુણ્યના તો બહુ પ્રકાર છે, કેટલાકને જોઈને આનંદ થાય, કેટલાકને મેળવીને આનંદ થાય, કેટલાકને વાપરીને આનંદ થાય, ખ્યાલ, કેટલાકને ભેગા કરવાથી આનંદ થાય, કેટલાકને વેચવાથી આનંદ થાય, આ બધા પુણ્યના પ્રકાર છે। उच्च क्वालिटी नु पुण्य एने केवाय, मैं हमरा काम हां वदे थियो हमरा कमाई, हां मैं हमरा काम हमरा काम, हां उच्च क्वालिटी नु पुण्य कोने केवाय के जे पुण्य थी आपरो जे पुण्य ना संजोग होती आपरो अज्ञान खलास करवा माटे नु आपने ज्ञान मळे ए उच्च क्वालिटी नु पुण्य केवाय। बीजा बधा पुण्य तो चक्कर मा केवा छे, સોફ્ટવેર માં કરેક્શન કરવાના જે સંજોગો છે એ આપણા માટે બેસ્ટ પુણ્ય છે। આખું જગત હાર્ડવેર ને બદલવા પ્રયત્ન કરે, એટલે એના માટે શક્તિ માંગવી પડે, મોક્ષ માર્ગ માટે લાયક અને આટલા બધા અધ્યાત્મ નો સત્સંગ ચાલી રહ્યો છે, એક રિલેટિવ છેલ્લો પહેલો પ્રશ્ન મૂંઝવણ દૂર કરવા માટે માફી માંગુ છું। હવે બધા સંપ્રદાયો ધર્મો બધું કરતા કરતા ફોલો કરતા કરતા દાદા ભગવાનના જ્ઞાન વિશે અક્રમ વિજ્ઞાન વિશે જાણવા મળ્યું, તો 17 વર્ષથી દાદા ભગવાનના નિમિત્ત દ્વારા જ્ઞાન લઈ અને એ ક્ષેત્રમાં રહેવા જઈ અને 17 વર્ષથી પ્રયત્ન કરવા છતાં મારા વ્યૂ પોઈન્ટથી અથવા મારા પચાવવાની તાકાત ના ગણવા જે ગણીએ તે પણ 1 સેન્ટ પર્સન પણ વિજ્ઞાનના પ્રયોગ માટે એક્સપેરિમેન્ટ માટે કે પ્રગતિ માટે 1 સેન્ટ પર્સન થયું નથી। તો હવે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે ક્ષેત્ર અને નિમિત્ત બધું જો બદલવાથી અથવા આ દાદાના વિજ્ઞાનને જો વળગી રહેવાથી મોક્ષ માર્ગ ચાલુ રહેતો હોય તેવો નિર્ણય લીધો છે તો શું એ યોગ્ય છે, અને બીજું કે ક્ષેત્ર અને નિમિત્ત બંને છોડવાનો કોઈ અપરાધ કે દોષ કે દાદાનો રાજીપો એવું કંઈ ઉતરી જશે, અને જે નિમિત્ત બદલવા માંગીએ છીએ અથવા ક્ષેત્ર બદલવા માંગીએ છીએ ત્યાં અમને વધારે પ્રગતિ થશે। જય સચ્ચિદાનંદ। જે હોસ્પિટલમાં જન્મ થયો હોય એ હોસ્પિટલને છોડી દઈએ તો પાપ કહેવાય, બોલતા નથી,
એક ગામમાં જન્મ થયો હોય એ ગામ છોડી દઈએ 5-25 વર્ષે તો પાપ કહેવાય? ના, ઘણા ગામ છોડ્યા. જે દેશે આપણને, જે દેશે આપણને જન્મ આપ્યો, શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, બધી સગવડો આપી અને આપણે દેશ છોડીને જતા રહ્યા તો પાપ કહેવાય નહીં? જે સ્કૂલ કોલેજમાં ભણ્યા પણ જિંદગીમાં જતા નથી તો ખોટું કહેવાય ને? ના કહેવાય. પ્રગતિ માટે કોઈ પણ જગ્યાએ જવાનો દરેક ને અધિકાર. અહીંયા આવો કે ત્યાં આવો એ આપણો પ્રશ્ન નથી. તમને એમ લાગતું કે મારી પ્રગતિ અહીંયા છે તો તમારે જવાનો રાઈટ જ છે, જ્યાં પણ જવું હોય ત્યાં. એવું નહીં કે અહીંયા આવો એની વાત કરું, ગમે ત્યાં જાઓ. મારો કહેવાનો મતલબ તમારી ફ્રીડમ ઇન્ટેક રહેવી જોઈએ. સમજાય છે મારી વાત? કારણ કે કર્મ મારા છે, ભોગવટો મારો છે, પછી હું ગુલામ છે નો. હા, ગાઈડન્સ કોઈ પણ આપી શકે પણ એને ફોલો કરવું કે રિસીવ કરવું એ તો મારો વ્યક્તિગત વિષય છે. માટે વાતને સમજવાની છે. મને તો હમણાં એક ભાઈ તે ઘેર મળવા આવ્યા હતા, તે મને કે સ્વામીજી અમને તો ધમકી આપે છે ને આવું કરે છે. એટલે મેં એમને કીધું સાદી ભાષામાં, મેં કોઈ એક ધ્યાન રાખો, હું તમે કોમન સેન્સની વાત તમને પ્રશ્ન પૂછું છું. તમે ધંધો કરો છો, 25 પાર્ટીઓ સાથે બિઝનેસ કરો છો, હવે કોઈ પાર્ટી પૈસા આપવા માટે કોઈ પણ કારણસર ઝઘડતો હોય, ધમકી આપતો હોય, નહીં આપો પૈસા થાય કરી લેજો, કોર્ટમાં જજો, પોલીસ કેસ કરો, આવું બધું કે એ વેપારી સાથે તમે ડીલ કરો? હવે તમારે સમજવાનું છે, સમજવાનું તમારે ડીલ કરવું કે નહીં. હું સમજણની વાત કરું છું, સમજાય છે? ડીલ તમારે કરવાનું છે કે જે ધમકી આપે છે ત્યાં આગળ ડીલ રાખવું ચાલુ કે બંધ કરવું, તમે શું કરો વ્યવહારમાં? શું કરો? કોઈ મારા સાથે વ્યવહાર કરતા હોય, ઝઘડાવું હોય, તમે શું કરો? ધમકી આપે તો આ એરિયામાંથી પસાર થયો ને તારો ટાંગો તોડી નાખીશ. પછી વ્યવહાર કરીએ એની સાથે? હવે તમારે સમજવાનું છે, અમારે તો બીજું શું કહેવાનું હોય? તમારી પાસે ક્ષમતા છે, સમજણ છે અને તમારે તમારા ધ્યેય પ્રમાણે વિકાસ માટે જીવવાનું છે. એમાં કોઈ વ્યક્તિ સાચી ખોટી આવતી જ નથી, આવતી જ નથી. તમને ખબર પડવી જોઈએ કોઈ પણ જગ્યાએ મારી સ્વતંત્રતા હણાય એ જગ્યા મારે જોઈએ નહીં. આપણા ભારત દેશની અંદર મહાત્મા ગાંધીજીનો પ્રસંગ મને ખૂબ યાદ છે, કદાચ મેં પહેલાં બી કીધેલો છે. જ્યારે ભારત દેશની આઝાદી આપવાની હતી તે વખતે મહાત્મા ગાંધીજીને ગોળમેજી પરિષદમાં લંડનમાં બોલાયા, તેના વાઇસરોયને બધાએ, સમજાય છે, પ્રાઇમ મિનિસ્ટરને બધા, ચર્ચિલને બધા એમને બોલાય. તો ગાંધીજી તો ગયા, સિમ્પલ ડ્રેસે ગયા, એમનો તો ટ્રેડિશનલ ડ્રેસ હતો જ, એ પ્રમાણે પહેરીને ગયા હતો. અને આ બધા તો સુટેડ બુટેડ ટાઈ ને કોટ ને હેટ ને બધું પહેરું જોયું. એટલે પણ જેવા ગાંધીજી ગયા, ગાંધીજીની કોઈ પોસ્ટ જ નથી, કોઈ પોસ્ટ હતી એમની? કોઈ પોસ્ટ નહીં, ઓફિશિયલ કોઈ પોસ્ટ નહીં, લીડર પણ નહીં કે ભાઈ આ આ કોંગ્રેસના લીડર છે એવું નતું. એ ક્યાં લીડર તો ઘણા બધા હતા, એ નતા. એટલે એમને રાષ્ટ્રપિતા તરીકે કીધું આપણે. અને જ્યારે ત્યાં ગયા ત્યારે બધા લોકો ઉભા થઈ ગયા, વાઇફ્રેન્ડ ને બધા. મેન ઓફ પર્સનાલિટી, મેન ઓફ કેરેક્ટર, મેન ઓફ કરેજ, મેન ઓફ પ્યોરિટી, કોઈ સ્વાર્થ નહીં, કેલા એનો પાવર હોય જુદો. એક શબ્દોથી આમ આંખોથી દેખાય નહીં, એની હાજરીથી બધાને એક્ટ કરવું પડે. એ કહે નહીં કોઈને, એનો તાપ જ એવો હોય, એ કુદરતી થઈ જાય. તો જેવા ગયા ને બધા ઉભા થઈ ગયા, પછી એ બેઠા એટલે બાકી બધા બેઠા પછી. અને પછી વાર્તાલાપ શરૂ થઈ ગયો અને ચર્ચિલે કહ્યું, ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર એટ ધેટ ટાઈમ, એને કહ્યું કે મિસ્ટર ગાંધી તમે આઝાદી લઈને શું કરશો? આટલું મોટું દેશ નથી, એગ્રીકલ્ચર નથી, એજ્યુકેશન નથી, મેડિકલ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ જાતનું તમારી પાસે છે નહીં કશું, અને પૈસા એ નથી, આ દેશ કેમનો ચલાવશો? સમજાય છે?
અમારી પાસે ઘણું બધું છે, તો ધીમે ધીમે દેશને અમે હાચવીશું અને પ્રગતિ કરાવીશું. ત્યારે ગાંધીજીએ શું જવાબ આપ્યો એની વાત કરું છું. ત્યારે ગાંધીજીએ કીધું, મિસ્ટર ચર્ચિલ, અમે કાગડા ને કૂતરા ને મોતે મરવા તૈયાર છે, પણ વી વોન્ટ ફ્રીડમ બીકોઝ વી નો ધ વેલ્યુ ઓફ ફ્રીડમ. સમજાય છે તમને? કોઈ પાંજરામાં કે સોનાના પાંજરામાં કે ખાવા પીવા બધું આપીશું, પણ પાંજરામાં બહાર નીકળવાનું નહીં. અને બહાર તમારે સુકો રોટલો મળશે. તમે શું પસંદ કરો? સુકો રોટલો બધું પસંદ કરો. ફ્રીડમ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. સમજાય છે કે? એકદમ. એટલે આપણે સમજવાનું, આમાં સાચું ખોટું નહીં જોવાનું. આપણે આપણી પ્રગતિ કરવાનું અને પ્રગતિ માટે કંઈ પણ જવાનું, આવવાનું, સાંભળવાનું, વાંચવાનું, કોઈ પણ પ્રયોગ કરવાનો આપણો અબાધિત અધિકાર છે. એવરીવન ધે હેવ અ રાઈટ. બધાને છે. અને હું તો ખુલ્લેઆમ કહું છું, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં જાઓ. હું ક્યારેય રિસ્ટ્રિક્ટ કરતો નથી, કારણ કે હું જાણું છું દરેકના મન વચન કાયા પર ને પરાધીન છે. હું જાય મને આધીન છે. કોણ રોકનાર છે? શા માટે રોકવું જોઈએ? સમજાય છે કે નહીં? આજકાલ હસબન્ડ ને વાઈફ એક બીજા માનતા નથી. બીજાની ક્યાં વાત? એટલે દરેક ને એમ લાગે છે હું પણ છું એમ. મારું પણ એક મારું પણ અસ્તિત્વ છે. સાંભળે પણ પછી લિમિટ તો હોય કે એવી રીતે. દરેક ને પોતપોતાની ફ્રીડમ પસંદ જ છે. દરેક ને ના, હ્યુમન નેચર છે. કોઈને બંધન નથી કરતું. આ તો સંજોગાધીન ક્યારેક આપણે એડજસ્ટ થવું પડે, સંજોગાધીન. પણ લોંગ ટર્મ તો કોઈને ના પસંદ થાય. સમજાય છે કે નહીં? એટલે આવું છે. જય સચિદાન. થેન્ક યુ સો મચ. કોઈ લોકો થોડું પણ સમજી ના શકે, તો બધા મહાત્મા 11 માં ગુંઠાણા થી નીચે આવેલા એવું કહી શકાય? એવું તો ના કહી શકાય. 4 થી ઉપર બધા ડેવલપ થઈ રહ્યા છે. વિજ્ઞાન મળ્યું છે. હજુ વિજ્ઞાન પૂરેપૂરું સમજાય નહીં ને. વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. તમારી દ્રષ્ટિ હજુ પરિપક્વ નથી થઈ. શું નથી થઈ? 7 ઉપર થાય ને એટલે પરિપક્વ થઈ જાય. એટલે મેં સમજાઈ ગયું ખરું બેઝિક. હવે ઉપયોગ કરવાનું બાકી રહ્યું બધા સંજોગોમાં. કેરા એના આધારે એક્સપિરિયન્સ થાય. સમજાઈ જાય 7 સુધી કહેવાય. શું કહેવાય? એટલે તમને 7 સુધી જો વિજ્ઞાન સમજાઈ જાય તો તમે બીજાને કહી શકો છો. ઓછું સમજાય તોય કહી શકો છો. પણ 7 સુધી એટલે તમને બેઝિક બધું ખબર પડી ગઈ હવે. ભલે અનુભવ નથી થયો પણ બેઝિક સમજાઈ ગયો. તમારા દ્રષ્ટિમાં બેસી ગયું બધું. એટલે તમે કોઈને પણ કહી શકો સૈદ્ધાંતિક રીતે. પૂછે તો જવાબ પણ આપી શકો. એની જ વાત છે. અત્યારે તમારો રોલ તમને સમજાયા પછી કોઈને કહો તો તમારો રોલ વિજ્ઞાનના ટીચર તરીકે હોય. ભાઈ જેમ જેમ અનુભવ થાય એમ તમે સાયન્ટિસ્ટ થઈ જાઓ. પણ કહેવાનો બધાને અધિકાર છે. સાત સુધી સમજાઈ ગયું એનું બેરોમીટર કેવી રીતે નક્કી કરવું? સાત સુધી સમજાય ગયું એનું બેરોમીટર એ કે હવે આપણને કોઈ પણ સંજોગો અંદર પઝલ કરે નહીં. પઝલ ના રહે, સફરિંગ રહે. અલ્ટિમેટ તો ખરેખર જો એ સ્થિતિ હોય તો પઝલ પણ ના રહેવું જોઈએ, સફરિંગ પણ ના જ રહેવું જોઈએ. સફરિંગ તો ઉદયકર્મમાં છે. અસર રહેવાની છે. એક પરિણે તમે પઝલ કહો છો. હા, પણ એ પણ સફરિંગ એટલે આ હાર્ડવેર. હા સર. પઝલ એટલે સોફ્ટવેર. અંદર જે થાય છે તે સોફ્ટવેરમાં પઝલ ના હોય, હાર્ડવેરમાં તો સફરિંગ પણ. પણ એક એકદમ ઝીરો લેવલ પર બંધ થઈ ગયું હોય એને તમે સફરિંગ કહો? એટલે મીન્સ કે જે કહો છો જે ઝીરો લેવલ પર આવી જાય ત્યારે સફરિંગ તો હોય જ. સફરિંગ વાળી વાત તો બહાર ની. પઝલ ના હોય પણ ઝીરો લેવલ પર હોય, એક પણ અંશ ના હોય, અંદર માઇનોર હોય. અચ્છા, માઇનોર. મોટા ભાગના 90-95% એના પઝલ સોલ્વ થઈ ગયા. કારણ કે આ એટલા માટે લિવિંગ લાઈફ અને સ્પિરિચ્યુઅલ શું છે એનું પઝલ ના હોય ફંડામેન્ટલી. હા, કદાચ કોઈ હાયર લેવલ ની વાતમાં થોડું કન્ફ્યુઝન રહે એને, પણ એને લિવિંગ લાઈફ સાથે કોઈ નિસ્બત ના હોય. કારણ કે એટલે લિવિંગ લાઈફ ના કન્સર્નમાં કોઈ પઝલ ના રહે તો એનું સોલ્યુશન આવી ગયું તો એ 7માં ગુંઠાણે કહેવાય.
પછી અમુક પ્રકારના સંજોગ અમુક પ્રકારના જે પઝલ છે એ લિવિંગ લાઈફ સાથે જોડાયેલા નથી, ખાલી આપણા અન્ડરસ્ટેન્ડિંગ અને વિઝન સાથે, એટલે એ ભલે ધીમે થાય પણ લિવિંગ લાઈફમાં પઝલ ના રહે. કારણ કે એટલા માટે વધારે ક્લેરિફાઈ સમજવા માંગુ છું કે આપણે જે ભૂતકાળમાં બી વાત થઈ છે તો જે આપણે સૌવરપૂર્વકની નિર્જરાવાળી જે વાત હતી ને એના સંદર્ભમાં પૂછું છું કે જો બિલકુલ ના રહે એટલે એ જરા તારા હોય જે સમજના લેવલ પર જે રહેશે એ બધા અલગ વાત છે, પણ 90-95% સુધીનું તો બધું ક્લિયર થઈ ગયું હોય. એ જ આપણે કહીએ છીએ, એ જ કહીએ છીએ સ્વામી. એટલે તો બધાને કીધું છે કે તમે કહી શકશો વાંધો નહીં. સ્વામીજી દાદાએ એવી વાત કરેલી છે કંઈક કે કસાય સહિત પ્રરૂપણા જોખમી છે, એના વિશે કંઈક કહ્યું? કસાય સહિત પ્રરૂપણા એ નરકે જવાની નિશાની છે, તો એને આવું શાસ્ત્રમાં લખ્યું છે અને દાદાએ પણ એ વાત કરી છે. એટલે કસાયનો મતલબ શું થાય? ક્રોધ માન માયાનો જીવતા છે. શું કીધું? હાર્ડવેરમાં છે એનો વાંધો નહીં, સોફ્ટવેરમાં ના હોવા જોઈએ. શું ના હોવા જોઈએ? તમે મોક્ષે જવું હોય, મોક્ષે જવું હોય ઇન્ડિપેન્ડન્ટ, અને તમારી પ્રકૃતિમાં એટલે હાર્ડવેરમાં લક્ષ્મી અને વિષય સંબંધી ઉદય હોય તો એ માન્ય છે. વ્યક્તિગત મોક્ષે જવું હોય તો બરાબર, માસો પીપલને ગાઈડન્સ આપવું હોય તો લક્ષ્મી અને વિષયની નબળાઈ હોવી જોઈએ નહીં, આર્વિરમાં પણ ના હોવી જોઈએ બરાબર, નહીં તો જગત એક્સેપ્ટ નહીં કરે. એટલે વ્યક્તિગત મોક્ષે જવા માટે હાર્ડવેર કેવું છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે બીજાને સહાયક થવું હોય તો તમારું હાર્ડવેર પણ લક્ષ્મી અને વિષયથી મુક્ત હોવું જોઈએ. આ પણ ઉદયમાં ના હોવું જોઈએ હાર્ડવેરમાં. બીજું દાદા, તમે બીજા માટે ઉપકારી ને ઉપયોગી થઈ શકશો. બીજું દાદા એવું કીધેલું છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થતું હોય ત્યાં સુધી તમને બીજાને કોઈનો ઉપદેશ આપવાનો અધિકાર નથી. એટલે આ એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન, એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન એટલે જ્યાં સુધી પોતાને પીડા કરતું હોય ને બીજાને પીડા કરતું હોય, પોતાને પીડા કરે ને આર્ત ધ્યાન કહેવાય, અને પોતાને ને બીજાને બે ને પીડા કરે ને રૌદ્ર ધ્યાન કહેવાય. આ હોય ત્યાં સુધી બીજાને ઉપદેશ ના અપાય. એ મેં વાત કરી હતી ને ચારિત્ર શેર પણ ન કરીશ કઈ ને આપણે શેર પણ ન કઈ આપણે આપણે કહેવાય કે ઉપદેશક તરીકે. અચ્છા અચ્છા, શેર કરીશ કઈ અનુભવ ના કોર્સ ઓફકોર્સ કહેવાય છે, ઉપદેશક તરીકે કામ ના કરે. સ્વામીજી પરૂપણ એકબીજાને શેર તો કરાય, એક સાદો સીધો સિમ્પલ પ્રિન્સિપલ મગજમાં સેટ કરી દો, કોઈ પણ પ્રકારનું અજ્ઞાન જગતને આપી શકાતું હોય વિધાઉટ પરમિશન વિજ્ઞાન કેમ ના આપાય? સાદો પ્રિન્સિપલ પોતાના માટે જોખમી નહીં, બિલકુલ નહીં. જોખમી શું? ગરવા રસ્તે ચડી જાય ને કે મને જાણું છું અને અજ્ઞાન શેર કરીએ ત્યારે જોખમી નહીં. કેમ ખબર પડે પોતાનો ભાવ તો એવો હોય કે હું કઈક જાણું છું, એમ હું કઈક જાણું છું, પણ હું જાણું છું એ જણાવું છે પેલા ને હેલ્પ માટે, એટલું તો ખરું ને? એટલું હોય તો બરાબર. અને એ બી ખરું કે તમારે પેલો વાત નહીં સ્વીકારે તો તમારે અપમાને સાંભળવું પડશે. બે વસ્તુ આવે તો ખરું. પરૂપણાની તમારી એક્ઝેક્ટ તમારી મૌલિક વ્યાખ્યા તમે કેવી રીતે ગોઠવો છો? પરૂપણા એટલે પ્રેઝન્ટેશન, ખાલી એટલું જ છે પ્રેઝન્ટેશન. જય સચિદાનંદ. તમારું ચારિત્ર નહીં હોય તો બળ નહીં, વચનબળ નહીં હોય ભલે તમે કહો. તમારું મૌલિક કશું કોઈ તો એ નીકળે તો વધારે ખરું ખરું. અગર મેં કિસી કો જ્ઞાન કે બારે મેં બતા રહા હું મેં જાનતા નહીં હું શાયદ એસે કુછ કહે રહે થે આપકે વો જાનતા તો હૈ તભી તો બતા રહે હાં બટ નહીં ઉસકો અનુભવ યા ઉસમે નહીં આયા કમ્પ્લીટ અનુભવ નહીં મગર તો વો મેરે લિયે નુકસાનદાયક હૈ એસા કુછ કહે વો ઉનકા પ્રશ્ન થા વો પ્રશ્ન થા તો આપને જો આન્સર દિયા ઉસકો થોડા સા ઓર ઇલેબોરેટ ઓર ઇન ડીપ બતા નહીં મેને યે બતાયા કે આપકો આપકા અનુભવ બાંટને કા અધિકાર હૈ હો સકતા હૈ કે થોડા અહંકાર આપકા બઢ જાય કે મેં કુછ જાનતા હું
मगर इसके पीछे अच्छाई तो है कि उनको हेल्प होता है। और दूसरी बात मैंने ये बताया कि अगर हमको अज्ञान बांटने में डर नहीं है तो विज्ञान बांटने में क्यों डर है, ये बताया। अज्ञान हम आसानी से बता सकते हैं किसी को, तो विज्ञान क्यों नहीं बताएंगे उनको जो भी बेनिफिट होने वाला होगा। मगर हमारा इंटेंशन तो अच्छा है ना, बस अपने लिंक तूटी गई पड़ी प्रारूपणा वाली। आप कहीं अगर एक्सप्लेन करवा जाता था पड़छी आ एमा लिंक तूटी गई। प्रारूपणा का मतलब है प्रेजेंटेशन। तो प्रेजेंटेशन का मतलब है कि कोई व्यक्ति विदाउट कैरेक्टर बोलेगा तो उसमें दो बात होती है। अगर आपकी भाषा अच्छी है, मास ऑफ पीपल को आप पकड़ सकते हैं, तो वो आपकी भाषा से लोग प्रभावित हो जाएंगे। मगर वो भाषा में कैरेक्टर नहीं है, अनुभव नहीं है, तो इफेक्ट नहीं रहेगा। इसको कहते हैं वो मानसिक शक्ति की बॉटल। क्या बताया, इसे लोही चढ़ाते हैं ना, इसे मानसिक बॉटल है, मन का टॉनिक है। वो थोड़े समय हेल्प करेगा आपको, लंबा नहीं करेगा। आध्यात्म विज्ञान ऐसा है, परमानेंट सॉल्यूशन लाता है, वो टेम्पररी नहीं है। क्षणिक आपको एकदम अवेयरनेस आ गई ऐसा नहीं, आपको सॉल्यूशन परमानेंट लाता है। अनुभव धीरे धीरे होता है मगर सॉल्यूशन तो मिल जाता है आपको, आप समझे ना। अनुभव एप्लीकेशन में समय लगेगा मगर कंफ्यूजन परमानेंटली सॉल्व हो गया। अभी आपका विज्ञान जानने के बाद सिर्फ एप्लीकेशन एक्सपीरियंस बाकी रहा, अंदर क्लैरिटी हो गई, तो ये बेनिफिट है परमानेंट सॉल्यूशन। और धार्मिक या रिलेटिव सत्य की जो बात है वो सुनोगे तो सॉल्यूशन मिलेगा, मगर वो टेम्पररी, एक व्यू पॉइंट के आधार से। दूसरे व्यू पॉइंट से तो प्रश्न वही का वही रहेगा। यस, આપણે જ્ઞાનની બધી વાતો થાય છે એટલે આપણે જ્ઞાનને બધું જે આપ કહો છો એ પ્રમાણે સમજાય છે, પણ એનો ઉપયોગ ન કર્યો હોય અને માણસનું ડેથ થાય અને પછી નેક્સ્ટ બર્થમાં એને 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 માટે શું ઉપયોગ ન થઈ શકે, જ્ઞાન છે તો એ કઈ રીતે એને બીજા નેક્સ્ટ બર્થમાં કામ આપે? ના, ઉપયોગ ના કર્યો હોય તો પછી કેરી ફોરવર્ડ ના થાય, જેટલો ઉપયોગ કર્યો હોય એ જ કેરી ફોરવર્ડ થાય। આપેલું આ ભાવમાં કશું કેરી ફોરવર્ડ ના થાય, બાપાની મિલકતે મૂકીને જ જવાનું, એ કેરી ફોરવર્ડ ટીચરને પ્રોફેસર આપેલું જ્ઞાન પણ કેરી ફોરવર્ડ ન થાય, એ તો આ અવતારમાં ડોક્ટર બનાય પછી પાછું મરીને બાર મંદિરમાં જ જવાનું, કુછ ભી કેરી ફોરવર્ડ નહીં, વો તો રિઝલ્ટ થા, રિઝલ્ટ કે બાદ આપને જો એક્સપિરિયન્સ કિયા વો હી કેરી ફોરવર્ડ હોગા, જો મિલા વો કભી કેરી ફોરવર્ડ નહીં। क्योंकि मिला मतलब रिजल्ट आ गया, आपकी क्रेडिट थी आपको मिल गया। दर्शन भी बरोबर, दर्शन होता, दर्शन तो होगा, दर्शन तो अनुभव है ना, दर्शन ही एक्सपीरियंस है, वो कैरी फॉरवर्ड होगा। समझण वधी होए तो ये कैरी फॉरवर्ड नहीं था, समझण ना था अनुभव था। समझण तो समझण ये भाव के लिए बराबर है, તો ઉપયોગ કરવાનો દર વખતે આપણને ચાન્સ મળે જ એવું? ઉપયોગ કા ચાન્સ તો સબકો હે હી ને 24 અવર્સ હે, જૈસે અજ્ઞાન કા ઉપયોગ કર સકતે હૈ જૈસે વિજ્ઞાન કા કરો, ઇસમે ઓર ક્યા કરના હૈ, મતલબ ખાલી ઉપયોગ મતલબ કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ થોડી હૈ। હા, વો નહીં હૈ, મતલબ એસા લગતા હૈ કે કભી સંજોગો ઠીક નહીં હો તબ ઉપયોગ કરને કી જ્યાદા જરૂરત પડતી હૈ જ્ઞાન। वैसे डे टू डे में तो छूटापणा नहीं जागृति ये ना, ये सिवाय बहु उपयोग केवी रीते करवो ये घणीवार समझातु नथी, अथवा तो सिचुएशन थई जाय पछी ख्याल मा आवे छे ज्ञान। એટલે કહેને કા મતલબ યે હૈ કે આખિર દિન મે ક્યા કરને કા હૈ, નોર્મલ લાઈફ મે ઉપયોગ કૈસા હોના ચાહિયે ताकि हमारा विजन साइंटिफिक रहे। तो हर छोटे छोटे एक्शन को देखो, ये क्रिया जो हो रही है वो गति सहायक तत्व है, जो क्रिया नहीं करते हैं वो स्थिति सहायक तत्व है, वो डुअल स्थिति के फॉर्म में मत देखो, आप समझ। फिर
भुगतान आती है सुख दुख की, उसको समय से जोड़ो कि समय तत्व के आधार से उसकी लाइफ है सुख की या दुख की, आप समझे ना। तो कहने का मतलब यह है हर चीज को, और ये जो पूरी प्रोसेस हो रही है वो स्पेस में हो रही है, किसी ने अच्छा भी किया बुरा भी किया, विदाउट स्पेस कर सकते हैं? नहीं कर सकते। तो ऐसे तत्व को अगर कोई नॉर्मल टाइम है तो ऐसे तत्व को देखने की प्रैक्टिस करो, क्योंकि एक दिन तो आपको देखना ही पड़ेगा। नहीं तो दिन में सपोज 10-15 बार ऐसा अलग है, मैं शुद्धात्मा हूँ ये अलग है, इसने ये किया इसने वो किया वो ध्यान में आया, उसका मतलब कि उपयोग किया, उपयोग हुआ, ऐसा, हो गया ना, ऐसा फ्री समय में अपना उपयोग तत्व ज्ञान के ऊपर ज्यादा बढ़ाओ, उसमें कोई फिजिकल एक्सरसाइज नहीं है। हाँ, फिजिकल नहीं है, या विजन की एक्सरसाइज है, और विजन आपका साउंड बनाओ पक्का करो, वो विजन आपको काम में आएगा। हाँ, वो काम में आएगा, वही आपको किसी को अकर्ता या निर्दोष देखने में या मालिक के भाव से मुक्त देखने में आपको हेल्प करेगा वही विजन। तो कोई बिल्कुल फ्री है, नॉर्मल संयोग है, तो तत्व ज्ञान का उपयोग करने का प्रयास करो, ऐसे आपकी दृष्टि को डेवलप करो। ये रहता है मतलब कि उपयोग होगा, होता है तो वो कैरी फॉरवर्ड होगा। स्वामी जी, एक अभी आपने ये जो पजल और सफरिंग की बात करी उसमें एक छोटा सा एक्सपीरियंस ये मैं शेयर करना चाह रही हूँ कि एक सिचुएशन ऐसी आई जिसमें यहाँ से कुछ वर्ड्स निकले, उसके बाद सफरिंग भी आई कि क्यों निकले, ऐसे नहीं निकलने चाहिए थे, पर विजन क्लियर था, जुदापन की जागृति थी। तो अभी आप जो बात कर रहे हैं पजल एंड सफरिंग की, सफरिंग आ रही है, विजन क्लियर है कि ये छह तत्वों की रचना है, वहां भी छह तत्वों की रचना है, और पजल क्लियर हो गई, पजल कंफ्यूजन नहीं है, लाइफ बिल्कुल क्लैरिटी हो रही है। आप इस पजल की बात कर रहे हैं कि जहाँ पे ज्ञान लगा के सफरिंग को जुदापन की जागृति से देख रहे हैं, ये पजल क्लियर हो गए, सफरिंग तो रहेगा, सफरिंग रहेगा, राइट। अभी जो अभी आपने ये बात करी कि एक्सपीरियंस मेरा आगे कैरी फॉरवर्ड होगा, अब उसी सिचुएशन में जो मेरा एक्सपीरियंस रहा, या और भी सिचुएशंस में जब ज्ञान अप्लाई करते हैं एक्सपीरियंस रहता है कि बहुत अंदर पीस और रिलैक्सेशन रहता है और क्लैरिटी भी रहती है, तो कैरी फॉरवर्ड मेरा पीस जाएगा और मेरा जो रिलेटिव पॉइंट ऑफ व्यू से जो वैल्यू है वो जीरो होती जा रही है। अभी मैं नहीं कहूंगी कि कितनी हुई है, आई डोंट नो, बट हाँ धीरे धीरे वो कम हो रही है और आत्मा की वैल्यू मेरी अंदर जो नजर में बढ़ रही है। तो ध्यान हर समय यही रहता है कि इसी चीज को बढ़ाना है जी। तो अब ये जो मेरा एक्सपीरियंस है, मेरे को जो अंदर बहुत शांति है, रिलैक्सेशन है, वो कैसे आगे बढ़ेगा, वो कैरी फॉरवर्ड क्या चीज जाएगी मेरे? वो जो आपकी जो मैच्योरिटी है, मैच्योरिटी जी, मैच्योरिटी का मतलब होता है कोई भी अवस्था को विदाउट राग द्वेष एंड विदाउट अटैचमेंट पास करने की क्षमता, वो आपका डेवलपमेंट है, राइट, आप समझे जी। बस तो वो डेवलपमेंट अगर कैरी फॉरवर्ड होगा तो उदय तो आएंगे जी, मगर उस समय आपको एफर्ट करने की जरूरत, क्योंकि आपने ऑलरेडी वो लेवल पास कर दिया है, सफरिंग तो आएगा हिसाब के आधार से, मगर आपको वहाँ कोई ज्ञान का उपयोग करने की, वो ऑटो मोड से काम करेगा बिकॉज ऑफ योर मैच्योरिटी। जहाँ आप मैच्योर नहीं हुए हैं वहाँ आपको एफर्ट करने की जरूरत, मींस मेरा कंफ्यूजन क्लियर है, डाउट्स नहीं है, बिल्कुल विजन क्लियर है, और जो मेरा कैरी फॉरवर्ड होगा इसी मोड से आगे सामने सिचुएशन क्लियर होती जाएंगे। वही तो मैं कहता हूँ कि एक्सपीरियंस कैरी फॉरवर्ड का मतलब होता है जहाँ पास हो गए उसमें दूसरे बार एग्जाम देने की जरूरत नहीं है, ठीक है, और संजोग आएंगे तो भी वो अपने आप काम करेगा क्योंकि आपने ऑलरेडी पास हो चुके हैं, वो पास हो चुके हैं, और जो जो अज्ञान अभी नाश नहीं हुआ तो वो अभी जितना जीवन बचा है उसमें जितनी जितनी जिस समय जागृति जैसे रहेगी वो क्लैरिटी होती जाएगी। और समझो अगर अज्ञान पूरा नहीं हो पाया, समझो, और अगले जन्म में वो कैरी फॉरवर्ड होगा, वो दोबारा से भी आएगा, तो उसमें एफर्ट लगेगा, ऑफ कोर्स वो तो लगेगा, वो लगेगा। जो जो लेवल पे आप पास नहीं हुए हैं, इसको तो पास करना पड़ेगा। कुदरत एक ही बात कहती है, ये दुनिया जो है वो आपकी थी नहीं, आपकी है नहीं, आपके पास रहेगी नहीं, ये सिर्फ भुगतान है, और भुगतान का हर संजोग
आपके रिलेटिव अस्तित्व के साथ ये बाकी के जो भी रिलेशन या अस्तित्व है ये सब मेरा है और मेरे पास ही रहेगा। आप ओनली सफरर हैं, उसको अगर आपने अचीव के रूप में मान लिया या लॉस के रूप में मान लिया, बस वो आपकी अज्ञान है, वो आपको निकालना पड़ेगा, वो निकालना पड़ेगा। आप समझे, दुनिया में कुछ लेने के लिए नहीं आए और कुछ छोड़ने के लिए भी नहीं आए, वो तो कुदरत का नाम है, पाना और छोड़ना, वो आपका पाप पुण्य का हिसाब है। बिल्कुल। मगर बिलीफ में जो है मैंने पाया मेरे से चला गया, बस ये अज्ञानता निकल जानी चाहिए। और इसीलिए मैंने कहा जितना जगत को, जगत की हर अवस्थाओं को शून्य समझोगे इतना अपने आप पूर्णता का अनुभव होगा। अभी जैसे समझो कोई सिचुएशन आती है उस समय उतना नहीं है क्लैरिटी, विजन नहीं समझो प्रकट हुआ, कुछ समय बाद एकदम आ जाता है कि ये क्या हुआ, इस घटना को तो मैंने सच मान लिया, घटना बहुत बड़ी भी नहीं है, जस्ट चलती फिरती कुछ ऐसे ही दिख भी जाता है, तो फिर लगता है कि नहीं ये छह तत्वों की रचना थी, ऐसे ऐसे जब अपने बादल हटा लिए, क्लियर कर लिया, तो वो भी समझो अज्ञान नाश हो गया उस समय का। अज्ञान नाश हो गया पर उस समय जो कॉज पड़ गया इसका सफरिंग आएगा, सफरिंग आएगा, तो वो सफरिंग इसी जन्म में आएगा या नेक्स्ट बर्थ, वो नेक्स्ट बर्थ में आएगा, तो वो सफरिंग को मैं इस जन्म में इरेज नहीं कर सकती हूँ। कर सकते हैं हाँ। मगर उसके लिए आपको फिर इरेज करने की जो प्रक्रिया है जी, अगर वो पुरुषार्थ मानोगे तो अज्ञान पक्का होगा। मतलब अगर सफरिंग आ रही है उस समय भी मैं जुदापन की जागृति में रहकर उस सफरिंग को बाईपास कर देती हूँ। बाईपास करो, अगर ये खुद अपने आप प्रतिक्रमण करता है, क्षमा मांगता है, माफी मांगता है, तो इट इज अ पार्ट ऑफ व्यवस्थित। मगर आप इसको पुरुषार्थ में ले जाओगे तो आपका अज्ञान पक्का होगा। हाँ, पुरुषार्थ मतलब कर्ता बना में आ गया तो वो उदय कर्म में है तो बराबर है। ओके ओके, भावना करी જેકે ભાઈ આવું મને મોક્ષ માટે લાયક અને સહાયક નથી માટે મને ન જોતો તો એ ભાવ એટલે મીન્સ કે પુરુષાર્થ પુરુષાર્થ છે હા તો એ પુરુષાર્થ મત જશે સવાલ નહીં અને બીજું એક એમણે જે વાત કરી એને પ્રાયશ્ચિત કે વાત કરી એમ બહુ એક જરાક વધારે ટેકનિકલ છે એટલે મને તમારી પાસેથી વધારે ક્લેરિફિકેશન જોઈએ છે કે એમણે જે કીધું ને કે ભાઈ મેં કંઈક થયું તો તરત એવું થયું કે આવું કેમ નીકળી ગયું મારાથી બરાબર અને પછી એમનું એવું કેવું છે કે મેં છ તત્વો પણ જોયા ને આ પણ જોયા તો મને જરાક એવું થાય છે હું પણ જે અનુભવ છું એ પ્રમાણે કે જો છ તત્વોને એ બંને જોયા હોય તો તે વખતે જે આ નીકળી ગયું એવું જે થયું છે એ પણ એક કર્તાપણાનો ભાગ થયો બરાબર છે તો એટલી કચાશ છે હજુ મારી ત્યાં તો ત્યાં જે થાય તો એ આટલું જે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં જે ડિફરન્સ આવે તો ત્યાં હજુ કેવી જાગૃતિ હોવી જોઈએ એનો એની ઉપરનું લેવલ કેવું હોવું જોઈએ એ મને સમજાવો કારણ કે આવું ઘણી વાર ફેસ કરું છું તો આની ઉપર મારે જવું હોય તો કેવી રીતે જોવાનું હોય ઉપર કા લેવલ તો જૈસે આપને યે મેં શુદ્ધાત્મા હું પર એક કુદરતી રચના કો દેખા આપને ઉસકે ઉપર તો છે તત્વ હૈ ના પણ આ બે વસ્તુમાં આપણે જોયું માનો કે છ તત્વો નથી જોતો હમણાં બરાબર છે મારી ક્ષમતા જે મારે હમણાં એમાં એફર્ટ નથી મૂકતો ખાલી કુદરતી રચના અને હું શુદ્ધાત્મા એટલું જોયું બરાબર છે તો એક સ્ટેજ જયારે મારે એવું આવશે ત્યારે મને છ તત્વો દેખાવાના પણ સહજ રૂપમાં ચાલુ થશે જે મારું જેમ જેમ ડેવલપમેન્ટ વધારે વર્તમાન સ્થિતિમાં આવીશ એટલે એ સંજોગ મને મળવાના જ છે બરાબર છે પણ હમણાં જે આ જોયું એમાં મારી કચાશ રહી એ તો બરાબર છે કે ત્યાં સુધીની સમજ બરાબર છે બરાબર છે તો એ કચાશ દૂર કરવી છે કે જે આ બંને ભેગું થઈ ગયું બરાબર કે મેં છ તત્વો પણ જોયા એવું પણ હું માનું છું અને સાથે સાથે એવું પણ નીકળ્યું કે આ કેમ નીકળી ગયું ઇટ મીન્સ કે ત્યાં ડ્યુઆલિટી છે એટલે ત્યાં બરાબર વિજ્ઞાનનો ઉપયોગ થયો નથી ત્યાં સુધી હું બરાબર છું બરાબર તો એ હમણાં જ એ એપ્લિકેશન બરાબર થાય છ તત્વો હમણાં બાજુ પર મૂકી દઉં છું કે વધારે ઊંચી સ્થિતિ છે ત્યારે દેખા જાયેગા તો હમણાંના મારા સમજ પ્રમાણે કે વિજ્ઞાનનો ઉપયોગ એઝ ઇટ ઇઝ જે કહેવાય કે જેથી આપણે કહું કે જ્ઞાનીના અંતરાશય મુજબ મારે ઉપયોગ કરવો છે તો એના માટેનું મને માર્ગદર્શન આપો અહીંયા કે ક્યાં શું જાગૃતિ હજુ જોઈએ અને મારું દર્શન શું હજુ ખુલ્લું હોવું જોઈએ દેખો ઇસમે એસા હૈ કે ઉપયોગ જો હમારા હૈ વો ક્લિયર હૈ બેઝિક યે ઉપયોગ તો હોના ચાહીએ કે મેં શુદ્ધાત્મા હું और मन वचन काया की अवस्था मात्र कुदरत इतना तो उपयोग होना चाहिए बराबर इसके अलावा आपका अहंकार या बुद्धि इसको एक्सेप्ट नहीं करती स्वीकार नहीं करती तो
तो फिर क्या करना चाहिए? फिर डीप में जाओ कि भी उनको पास बोलने की क्रिया करने की स्वतंत्रता है। स्वामी जी आप तो स्थूल थयु, घणु स्थूल थयु, आप जे को छो ये प्राइमरी लेवल पर करियो तो आ स्टेज पर आटू समझ में आयो, बराबर छे। मारु शु केवु छे के आ बन्ने वस्तु निकली मींस के अजु ड्युअलिटी छे, चोखू बराबर थयु नथी, एटले के आ मारु विजन चोखू नथी थयु के मारो उपयोग काचो छे, तो विजन विजन बराबर नथी એટલે જ ઉપયોગ કાચો છે ને। તો એ એનું એનું ક્લેરિફિકેશન, વિઝન આપકા સહી હે, એપ્લિકેશન ઓર એક્સપિરિયન્સ મે અભી કમી હે। अच्छा विजन तो बराबर छे, उपयोग उपयोग विजन नहीं होगा तो उपयोग कैसे करूंगा? हां एक बार भी किया, 25 बार भी किया, मतलब 500 बार नहीं किया, 25 बार भी किया, मतलब यू हैव अ विजन, बराबर, राइट और रॉन्ग, अभी कितनी बार नहीं हुआ वो एप्लीकेशन की कमी है, नॉट कमी इन विजन। अच्छा अगर विजन नहीं होता तो एक बार भी नहीं कर सकते। अच्छा उपयोग ने कारण आज तकलीफ उभी थाई छे, जे आपणे वडोदरा जारे तमे मने जे नु सफोकेशन जे शब्द तमे वापर्यो तो ते आ लेवल पर छे। हां આપણે સમાધાન મળી જાય, ખાલી એ બે વસ્તુ એપ્લિકેશનમાં રહે કે ભાઈ આ કુદરતી રચના છે, જે સંજોગ જે બન્યો તે કુદરતી રચના છે, હું શુદ્ધાત્મા છું, તો એટલું બિલકુલ હમણાંના લેવલ પર બિલકુલ પૂર્ણતાના એની પર છે, મીન્સ કે બરાબર છે કે એનાથી ઉપયોગ નહીં લગા और तुरंत उसके बाद समझ में आ गया कि वहां उपयोग नहीं लगा, फ्लो हो गए, तो उसी चीज को इलाबरेट कि उपयोग नहीं लगा तो ये मन वचन काया की प्रकृति थी और वहां पर हम ये बोले कि मन ऐसी भगवान हमें नेक्स्ट ऐसी प्रकृति दे मन वचन काया की जहाँ जो मोक्ष के लिए लायक सहायक हो, प्रतिक्रमण हो नहीं हो उसमें पड़े ना पड़े वो भी मन वचन काया है, वो उदय होगा उसमें ना पढ़कर सिर्फ एक शब्द की ऐसी प्रकृति मिले जो मोक्ष के लिए लायक और सहायक हो, ये सही बस है। ये भी प्रतिक्रमण ही हो गया, मगर ये प्रतिक्रमण जागृति का है, पहला एक्शन बेस ऊपर है या विजन बेस ऊपर है, जो आप अवस्था का प्रतिक्रमण करते हो वो एक्शन बेस है, और विजन बेस का मतलब क्या है, मेरा विजन में भी क्या है, मेरे को मोक्ष में जाना है तो मेरे को संजोग कैसा चाहिए, मोक्ष मार्ग के लिए लायक, और इसीलिए उनको पसंद है या ना पसंद है वो मेरा सब्जेक्ट नहीं है, मेरा सब्जेक्ट मेरे को जो भी संजोग मिले इन अ नेक्स्ट बर्थ, इसका मैं बीच कैसा डालूं, मोक्ष मार्ग के लिए लायक और सहायक, संसार के लिए लायक और सहायक या प्रकृति के लिए लायक और सहायक वो नहीं चाहिए। तो मतलब अभी जैसे जैसे हम बढ़ रहे हैं हर जगह जहाँ लगता है कि उपयोग नहीं लगा वहाँ पर बस एक ही लाइन आनी चाहिए कि मोक्ष के लिए लायक और सहायक हमें प्रकृति मिले। हाँ ये नहीं चाहिए मतलब, क्योंकि ये मोक्ष मार्ग के लिए लायक और सहायक नहीं है बस। और सम्यक ज्ञान और सम्यक दर्शन के लिए, ये सम्यक दर्शन माने वो तो क्या है, वो तो वो किसी ने हमारे साथ व्यवहार कर रहे हैं, वो तो क्रोध कर रहे हैं, वो अपमान कर रहे हैं, वो तो क्या है, वो हार्डवेयर है, वो हार्डवेयर है उनका कुछ, वो तो क्या है, उन्होंने नहीं कर रहे है, वो तो फाइल है, बस इतना ही समझते हैं, वो तो क्या है, सम्यक दर्शन होता है, और उसके अंदर हम शुद्धात्मा देखते हैं, वो तो सम्यक ज्ञान होता है, और इसके बाद में वो अस्पष्ट वेदन, इस स्पष्ट वेदन के बारे में कुछ बताइए स्वामी। स्पष्ट वेदन और अस्पष्ट वेदन, अस्पष्ट वेदन का मतलब होता है स्पष्ट दर्शन, स्पष्ट दर्शन, और स्पष्ट वेदन का मतलब होता है आत्मा की अनुभूति, वेदन यानी अनुभूति, अनुभूति, यहाँ वेदन नहीं है। अस्पष्ट वेदन का मतलब होता है आत्मा को मैंने जान लिया, आत्मा को मैंने सेपरेट भी रखा हर अवस्था से, और इसीलिए मेरा दर्शन क्लियर हो गया, क्या हो गया, रिलेटिव सत्य को कोई भी जगह हमने
रियल सत्य के साथ नहीं जुड़ा, जड़ की अवस्था को हमने चेतन के साथ नहीं जोड़ा, यानी अज्ञान क्या हो गया, खत्म हो गया। तो अस्पष्ट स्पष्ट दर्शन का मतलब होता है अस्पष्ट वेदन, अस्पष्ट वेदन का मतलब होता है रिलेटिव सत्य का वेदन खत्म हो गया और रियल सत्य लक्ष्य में आया, लक्ष्य में आया, वो वेदन नहीं है अभी, शुरू हो रहा है, नहीं वेदन हुआ नहीं है, मगर लक्ष्य मेरा मजबूत हुआ, तो लक्ष्य मजबूत हुआ इसको अस्पष्ट वेदन बोलेंगे। और स्पष्ट वेदन का मतलब होता है आत्मा का अनुभव हो गया तो वो लास्ट बर्थ में अपने आप मिलता है, माता के गर्भ में से ही स्पष्ट वेदन होता है, क्योंकि लास्ट बर्थ में लाइव प्रतिष्ठित आत्मा नहीं है, तो फिर शरीर आत्मा दो ही है, वही तो स्पष्ट वेदन है। अभी कोई वेदन नहीं करना है, कोई पुरुषार्थ नहीं करना है, कोई अनुभव नहीं करना है, प्रमाद नहीं है, कुछ भी नहीं है, कुछ भी नहीं, ये सब कुछ पहले होता है प्रीवियस बर्थ में। अभी तो हमें कह सकते हैं ये स्पष्ट वेदन है, अभी तो हम संपूर्ण नहीं बोलते हैं, वी आर अंडर प्रोसेस, अंडर प्रोसेस, अस्पष्ट वेदन की प्रोसेस में है। जहां तक केवल दर्शन 360 डिग्री का नहीं होता है, वहां तक अस्पष्ट वेदन या तो स्पष्ट दर्शन कंप्लीट हुआ नहीं। स्पष्ट दर्शन का मतलब होता है अज्ञान खत्म हो गया, स्पष्ट दर्शन, स्पष्ट दर्शन, नो कंफ्यूजन, अनुभव बाकी रहा मगर कोई कंफ्यूजन नहीं। स्वामी जी एक आखिर सूत्र जीव छे, हम किसी के मन के वश में रहे तो उसका मन हमारे वश में रहे, यह किमिया इन्वर्टेड कॉमा में छे, यह जादू दादा भगवान ने दिया है, दादा भगवान भी इन्वर्टेड कॉमा में छे, तो आ सिद्धांत छे तो प्रिंसिपल नहीं है, वो तो एडजस्ट होने की एक कला है। अच्छा, संभाव में रहने की एक कला है, एडजस्ट अथरामन टालने की एक कला है, इतने सामान्य भाषा में कूटने और रिलेटिव सत्य है। ओके, किसी का मन हमारे वश में रहे या तो हम उसके मन में मन के वश में रहे, ये तो सब रिलेटिव सत्य है, उसमें कोई प्रिंसिपल है ही नहीं। स्वामी यस प्लीज, अपने तमे सॉफ्टवेयर ने हार्डवेयर नी बात करी ने, तो सॉफ्टवेयर में चेंज करवा माटे अमारे शू करवू के मन वचन काया थी हूँ जुदेव शुद्धात्मा छू अने प्रकृति आ मन वचन काया ने चलावे छे अने जे ज्ञान बधु एप्लाय कर्या करू आखो दिवस एनाथी सॉफ्टवेयर में चेंज थाय ने, एटले एकुज करवानू ने के जेटलू वधारे आपणे करीए एटलू वधारे सॉफ्टवेयर करेक्शन चेंज थतू करेक्शन थतू, ऑफ कोर्स, अने सॉफ्टवेयर ज नेक्स्ट बर्थ में हार्डवेयर थई जशे, हार्डवेयर थई जशे, बराबर તમારી ડેવલપમેન્ટ વધશે એ તમારી કેપિટલ રહેશે, અને એના આધારે જે કોસ બંધાયા હશે એ હાર્ડવેરમાં રિઝલ્ટ રૂપે એ પ્રકારે આવશે। જય સચિદાનંદ। એક ચિત્ત ઓર એક મિનિટ, જય સચિદાનંદ, જય સચિદાનંદ। મારે ખાલી સમજવું છે કે ચાર્જ ભાવ કોને કહેવાય અને ડિસ્ચાર્જ ભાવ કોને કહેવાય, એમાં ડિમાર્કેશનમાં મારે થોડું સમજવું હતું, તો એના વિશે કૃપા થઈ જશે। चार्ज भाव और डिस्चार्ज भाव किसको कहते हैं? जो भाव इस बर्थ के साथ जुड़ा हुआ है, चाहे इसका रिजल्ट आए या न भी आए, मगर जो भाव इस बर्थ के साथ जुड़ा है ये सब डिस्चार्ज भाव है। और जो भाव हमने सार निकाल के बनाए हैं जिसका रिजल्ट इस बर्थ में नहीं चाहिए, क्योंकि ये हमारा एब्स्ट्रैक्ट निकाल के हमने कॉज बनाया है कि देखो हमारी प्रकृति कैसी है, मगर भाव क्या किया, प्रकृति ऐसी नहीं होनी चाहिए, ऐसी होनी चाहिए, माँ बाप ऐसे मिले, भाव क्या हुआ कि माँ बाप ऐसा नहीं ऐसा मिले तो अच्छा है, तो ये आपने इस बर्थ का कंसर्न नहीं है। हर बात में इस बर्थ का कंसर्न नहीं है, वो आपका चार्ज है और इस बर्थ के साथ जुड़ा हुआ भाव है वो डिस्चार्ज है, कि मेरे को पढ़ना है, शादी करना है, बिजनेस करना है, पैसा कमाना है, घूमना है, ये सब कुछ डिस्चार्ज भाव है। इस बर्थ के मेरे को मकान लेना है, कार लेना है,
ये सब भाव क्या है? डिस्चार्ज का फल मिल भी सकता है, नहीं भी मिल सकता है, मगर आपका भाव ही इस बर्थ के साथ जुड़ा हुआ है। रिजल्ट कैसे मिलेगा? पाप और पुण्य के मुताबिक। अभी जो भाव हो रहे हैं कि अभी मुझे मोक्ष में जाना है, ये संसार से मुक्त होना है, वो डिस्चार्ज में गिना जाता है, चार्ज में गिना जाता है? वो चार्ज में आएगा, इस बर्थ के साथ जुड़ा हुआ नहीं है ना। हाँ, वो तो ज्ञान मिलने से बाद अपने को पता चलता है, वो भाव नया भाव प्रोजेक्ट होता है, ऐसा समझना चाहिए। मगर ये भाव का रिजल्ट आने में हर एग्जाम आपको पास करनी पड़ेगी। हाँ, रिजल्ट आएगा। हाँ, रिजल्ट आएगा, उस हिसाब से हम पुरस्कार कर सकते हैं इसके अनुरूप। अनुरूप बराबर। जय सच्चिदानंद। जय सच्चिदानंद। यस, एक चित्त और अनेक चित्त का क्या है? एक चित्त और अनेक चित्त का बात आपने कब पढ़ा? मैं कुछ अप्तवाणी में बताओ बताओ। एक चित्त का मतलब होता है मैं शुद्धात्मा हूँ, अनेक चित्त का मतलब होता है मैं देहधारी हूँ। मैं देहधारी हूँ तो अनेक चित्त है, मैं किसी का लड़का हूँ, किसी का बाप हूँ, किसी का हस्बैंड हूँ, किसी का नौकर हूँ, किसी का मालिक हूँ, किसी का भाई हूँ, ये सब कुछ अनेक चित्त है। और मैं शुद्धात्मा हूँ तो एक चित्त है, और इसके अलावा मैं कुछ हुई नहीं। I have no any relative identification. तो relative identification वो अनेक चीत है, और real identification वो एक चीत है। और दुनिया के हर व्यक्ति फंस गए अनेक चीत में। और ये स्थित प्रज्ञा के बारे में, और हम separation बोलते हैं जो हम प्रतिष्ठित आत्मा से देखते हैं, और separation और स्थित प्रज्ञा में क्या difference है? स्थित प्रज्ञ तो वो एक प्रकार की प्रैक्टिस है अलग रहने की, क्योंकि मैं अलग हूँ और हर अवस्था को मेरा इफेक्ट नहीं होता है, तो इसको स्थित प्रज्ञ बोलते हैं। क्या बोलते हैं? स्थिति में, अवस्था में प्राज्ञ रहना, प्राज्ञ यानी जागृत, इसको स्थित प्रज्ञ बोलते हैं। कोई भी स्थिति में आपको जागृत रहना है, क्या रहना है कि मैं कौन हूँ, स्थित प्रज्ञ है। क्या है वो? प्रैक्टिस है। क्या है वो? सेपरेशन का ही प्रैक्टिस है। सेपरेशन तो उसके पास नहीं है ना, एक प्रकार का उनको क्या कहते हैं, टेम्पररी पैकेज मिल गया प्रगति के लिए। साइंस नहीं है पूरा। क्या नहीं है वो? पांच तत्व सब उसमें नहीं आता है, सिर्फ सेपरेशन। जैसे दादा भगवान ने क्या दिया हमको, छोटे छोटे साधन दिए, ये भी अथर्वमंडलम भोगवे देवी भू बन्यु तेज न्याय एडजस्ट एवरीवेयर, ये सब जो छोटे छोटे सेंटेंस दिए हैं सब रिलेटिव सत्य है, मगर आपको एनकरेज करने के लिए और इंस्टेंट बेनिफिट लेने के लिए। वो यूज करके हम रहेंगे तो वो स्थित प्रज्ञ हो जाएगा, वो छोटे छोटे टेम्पररी, वो परमानेंट सॉल्यूशन तो नहीं आएगा। परमानेंट सॉल्यूशन तो सेफ साइंस से आएगा, मगर टेम्पररी तो आपको हेल्प करेगा, इंस्टेंट बेनिफिट। दादा भगवान ने कहते हैं बहुत भारी संजोग आते हैं आपको, अनबेरेबल, और समझ में नहीं आता है कि ज्ञान कैसे अप्लाई करूं, तो कहता है कहो नॉय मारो, दिस इज नॉट माय, मतलब एक आपको इंस्टेंट एप्लीकेशन के लिए एक इंस्ट्रूमेंट दिया, वो टेम्पररी हेल्प करेगा, फिर तो साइंस में तो आना पड़ेगा ना। हर बात का जो साइंस होता है वो साइंस में सनातन सत्य होता है, वो रिलेटिव सत्य में बेनिफिट तो होता है, वो टेम्पररी होता है, आप समझे ना। तो आम लोगों को तो रिलेटिव सत्य जल्दी पसंद आता है, आप समझे। तो ज्ञानी ने कहा ना कि भाई रिलेटिव सत्य समझना उपयोग करना इजी है, सनातन सत्य समझना उपयोग करना अनुभव करना थोड़ा टफ होता है, क्योंकि ये परमानेंट सॉल्यूशन की बात है और ये अभी स्थित प्रज्ञा जो स्थित प्रज्ञा है वो टेम्पररी है, मगर हेल्पिंग है, गलत नहीं है वो। स्थित प्रज्ञा के भी आत्मा का ज्ञान दर्शन में रह सकता है? आत्मा का ज्ञान जो शब्द हम बोलते हैं ना, ये तो शब्द ज्ञान कहीं अवतारों से हमारे पास सबके पास है। वो ज्ञान से क्या मतलब? जो ज्ञान एक्टिव मोड में नहीं है
वो ज्ञान का मतलब क्या, भी मैं आत्मा हूँ जानता हूँ मतलब क्या है, इफ इट इज नॉट इन एप्लीकेबल और इन एप्लीकेशन तो देर इज नो वैल्यू ऑफ द ज्ञान। आज हमारे कर्म में लिखा है सूत्र, यहाँ सूत्र लिखा है कि सत्य में हो जाते ऐसा लिखा है और सभी को मालूम है उसका मीनिंग, यस और नो? यस। फिर भी लोग घर पे बैठ के आसानी से झूठ बोलते हैं, तो व्हाट इज द मीनिंग ऑफ सेंटेंस? दैट्स इट। ऐसे जानकारी कोई गलत चीज होती है, वो स्थूल बात है। जानकारी इसको कहेंगे जो जीवन में एप्लीकेशन कर सकते हैं, या तो ऐसी अवेयरनेस बढ़ाए तो काम का है, बाकी नॉलेज और इन्फॉर्मेशन तो हो सकती है, उसमें कोई बेनिफिट नहीं है। क्या नहीं है? टेम्पररी कभी हो सकता है, कभी परमानेंट सॉल्यूशन नहीं है। यस सच्चिदानंद स्वामी, जय सच्चिदानंद। आठ कर्मो जे કહીએ છે આપણે, જે આપણે જીવન માંથી કે પછી એક આપણે એને જીવું તો નહીં પણ એના પર એ કરીને ધ્યાન રાખીને એક એક ખપાવા મને, તો એના ઉપર એક વિસ્તારથી જરા એક એક ને સમજાવો કે કઈ રીતના જીવનમાં આપણે એને નિર્ભર કરી શકીએ અથવા તો કરવાનો પ્રયત્ન કરી શકીએ। આઠ પ્રકાર કે જો કર્મ હૈ, इस कर्म को हम कैसे ये विज्ञान की जागृति से हम इसको मिटा सकते, डे टू डे लाइफ में और डे टू डे लाइफ में प्रैक्टिकल कैसे उसको मिटा सके। सबसे पहली बात ये है कि आठ कर्म में से जो चार कर्म घाती है, नाम कर्म, गोत्र कर्म, वेदनीय कर्म, आयुष्य कर्म, अघाती सॉरी, वो तो अपने आप ही खत्म हो रहा है। क्या बताया? खत्म हो रहा है अपने आप, क्योंकि वो उदय कर्म है। सही बात है। क्या है उदय कर्म? उसमें कोई आपको एफर्ट की जरूरत नहीं है। जो घाती कर्म है, वो घाती कर्म आत्मा की अनंत शक्ति और अस्तित्व का अनुभव नहीं करने देते हैं, वो घात बोलते हैं। तो वो घाती कर्म है ज्ञान आवरण, दर्शन आवरण, मोहनी और अंतराय कर्म। ये चार कर्मों में तीन कर्म मुख्य है, ज्ञान आवरण, दर्शन आवरण और मोहनी। ये तीन प्रकार के कर्म है, वो आत्मा की अनंत शक्तियों को घात करता है और नए कर्मों को चार्ज करने में सहायक है। तो वहां फोकस करना है, ये चार कर्मों में नहीं करना है। चार कर्म उदय कर्म में होगा तो फोकस वहां करना है। ज्ञान का आवरण है या निकलता है, ज्ञान का आवरण का मटका है। कोई भी परिस्थिति में शुद्धात्मा हूँ वो अगर नहीं रहा वो ज्ञान आवरण है। कोई भी परिस्थिति को मैंने कुदरती रचना में नहीं देखा वो दर्शन का आवरण है, जागृति और सजागता। हाँ, शुद्धात्मा का लक्ष्य आवरण है। और मन वचन काय की अवस्था को मैंने कुदरती रचना नहीं देखा वो दर्शन आवरण है। और अभी इस संसार में भी कुछ पाना है मेरे को सुख के लिए, वो मोहनीय कर्म है। तो ये तीनों निकाल होंगे तो ही अंतराय कर्म खत्म होगा। अच्छा, क्योंकि वो अंतराय कर्म का मतलब होता है आत्मा की अनुभूति, मगर ये रहेगा वहां तक वो अंतराय कर्म अपने आप रहेगा, तो अंतराय और किसी का नहीं है। अच्छा, ये तीन कर्मों का रिजल्ट ही अंतराय कर्म। ये तीन कर्म जहां तक एक्टिव है, ज्ञान आवरण, दर्शन आवरण, मोहन, वहां तक तो अंतराय कर्म रहेगा। अच्छा, तो अंतराय कर्म धीरे धीरे नहीं जाता है। तो अंतराय तीनों खत्म हो जाएगा, बाद में अंतराय कर्म चला जाएगा, वो भी रिजल्ट के रूप में आएगा। अंतराय कर्म आयुष्य कर्म नहीं, अंतराय का मतलब होता है आत्मा की अनुभूति। हाँ, तो लास्ट बर्थ में जब स्पष्ट वेदन होता है तो अंतराय कर्म नहीं है। ज्ञान आवरण, दर्शन आवरण, मोहनी, अंतराय कर्म, ये चार कर्म खत्म हो गए लास्ट बर्थ में माता के गर्भ में से। मगर चार कर्म तो रहे, नाम कर्म, गोत्र कर्म, वेदनी और आयुष्य, ये तो परिणाम के है, तो इसका कोई परिणाम नहीं आएगा। तो वेदनी कर्म का तो जो हम चार्ज करते हैं कर्मों का, उसके उससे मुताबिक वेदनीय होते, वेदनी तो बॉडी को होगी ना, वेदनी कर्म, वेदनीय कर्म डिस्चार्ज है कर्म दे। और चार्ज वेदनीय कब होता है? जब आपने
ज्ञान और दर्शन आवरण और मोनीय कर्म की हेल्प से आपने किसी को सुख दुख देने का भाव किया तो वो वेदनीय कर्म बन गया। तो वेदनीय कर्म लास्ट में जाएगा क्योंकि कर्म नहीं, वेदनीय कर्म तो सफरिंग का कर्म है। वेदनीय कर्म कैसे बनता है वो मैंने बताया। अच्छा, वेदनीय कर्म है वो डिस्चार्ज है, वो चार्ज नहीं है, नहीं मगर कैसे बनता है वो ज्ञान आवरण दर्शन आवरण और मोहनीय कर्म से वो उसका जन्म होता है, चाहे साता वेदनी कहो चाहे असाता वेदनी, मगर इसका जन्म ये तीनों की अज्ञानता से है। और रिजल्ट में फिर आता है वेदनी। तो महावीर स्वामी को भी माने लास्ट वक्त भी वेदनी कर्म तो था ही नहीं, सही है ना, आखिर जीना है वही तो वेदनी कर्म है। अच्छा, जीने का भी वेदनी कर्म तो क्या है? वो एक बात वो है, और किसी के द्वारा भी किसी के उसके ऊपर भी जो कुछ हुआ था दूसरे लोगों के से भी उनके उनके ऊपर जो दोष दिए हुए थे, माने जो दुख दिए हुए थे, जैसे पार्श्वनाथ भगवान, वो भी वही भी वही हुआ ना, माने वेदनी कर्म ही हो गया। वो उदय कर्म है। अच्छा, वो अज्ञान नहीं है। नहीं, अज्ञान की बात नहीं करती हूँ, वेदनी कर्म के बात कर। सफरिंग जो भी मन वचन काया को होता है ये सब उदय कर्म है, जो भी होता है। अच्छा, उसमें अगर ज्ञानावरण दर्शनावरण मोहनीय कर्म है तो फिर उसमें से फिर चार्ज होगा। सबसे डिफिकल्ट रिमूव करने का कौन सा कर्म होता है जिससे पर मैं फोकस? मोहनीय कर्म। मोहनीय कर्म। अच्छा, अंतराय का भी होता है सर? सुख बाहर है, सुख शरीर से भुगतान करते हैं, सुख इंद्रियों से भुगतान करते हैं, सुख पाने से हम भुगतान करते हैं सुख का, और दुख भी सेम शरीर से भुगतान करते हैं, इंद्रियों से भुगतान करते हैं, वो छोड़ने से भुगतान करते हैं, ऐसा जो मान्यता है आप समझे ना, तो ये मान्यता जो है इससे वेदनीय कर्म बनता है। तो मोह जो होता है सुख का, सुख पाना है, इससे मोहनीय कर्म बनता है। मोहनीय कर्म का मतलब होता है अगर आपको कहीं से भी सुख लेना है पांच इंद्रियों का और आपका पुण्य है तो आपको सुख मिलेगा, पुण्य नहीं है तो सुख नहीं मिलेगा। भाव तो रहेगा कि मेरे को ये लेना है या तो ये पाना है, मगर नहीं पा सकूंगे क्योंकि भाव है मगर बैलेंस नहीं है, तो संयोग नहीं बनेंगे। आप समझे ना, तो वो साता असाता हो गया। क्या हो गया? तो इसीलिए मैंने कहा ना, साता असाता दोनों विकल्प है, द्वंद है। वो निर्द्वंद क्या है? वेदनीय कर्म। साता असाता वो तो आपकी मान्यता है, वो वास्तविकता नहीं है। सुख दुख वो भी मान्यता है, फैक्ट नहीं है। फैक्ट है सफरिंग, सफरिंग का मतलब भुगतान, फिर आपको सुख कहो या दुख कहो। और ज्ञानी कहते हैं कि मेरे को जीवन में, मेरे को संसार में, मेरे को शरीर मिला, वो ही सबसे बड़ा वेदनीय कर्म है। संसार जो मिला वो वेदनीय कर्म, शरीर मिला वो अच्छा शरीर मिला क्योंकि है, ये है तभी तो सफरिंग है, ये नहीं है तो नहीं। तो सबसे बड़ा इंस्ट्रूमेंट ये है, और इसीलिए जब जन्म मरण के कर्म से मुक्त होते हैं तो वहाँ बॉडी नहीं है, तो सफरिंग भी नहीं। लेकिन सबसे बोलते हैं कि अंतराय कर्म है जो बाधा सबसे ज्यादा डालता है मोक्ष मार्ग में, वो मोहनीय कर्म है। मोहनीय कर्म आठों कर्म का किंग है मोहनीय कर्म। सुख प्राप्त करने की, सुख प्राप्त करने की इच्छा है वो ही तो मोहनीय कर्म है नहीं मगर पाना है। कई लोग कहते हैं ना महात्मा कि स्वामी जी हम ये विज्ञान का उपयोग करेंगे तो कैसे सुख का अनुभव होगा, अब समझे? तो मैंने कहा कि ये सुख और दुख जो है वो बिलीफ के आधार पे नहीं है, ये अनुभूति है, अज्ञान नहीं है उसकी अनुभूति है, क्योंकि अज्ञान से रिलेटिव सुख दुख का अनुभव होता है, विज्ञान में रिलेटिव सुख दुख का अनुभव नहीं होता है, वो अनुभव सुख दुख नहीं होता है, वो अनुभव वो रियल अनुभव है, अज्ञान की मुक्ति। तो ये फिजिकल जैसे सुख दुख होता है ऐसा वो नहीं होता है, वो बिलीफ से जो होता है वो सुख दुख का अनुभव उसका नहीं है,
बिलीफ से मुक्ति का अनुभव, यानी जो शरीर की जो भुगतान होती है शरीर के माध्यम से, वो आपको नहीं होती माया, क्योंकि आप शरीर नहीं है, शरीर के चलाने वाले भी नहीं है, और शरीर जो भुगतान करती है वो भुगतान करने वाले भी नहीं है। तो ये जो अनुभव होगा वो आपको नहीं होगा, मगर अज्ञानी को ये इसका होगा। अच्छा। तो ये सुख का मतलब हम जिसको बाहर हैप्पीनेस बोलते हैं, ऐसी हैप्पीनेस आत्मा में नहीं है, तो ये कंपैरिजन की बात नहीं है। એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સુખ જે આપણે સંસારમાં સુખ કહીએ છે એની ભાષા નથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો આનંદ અથવા તો જે આધ્યાત્મિક સુખ કા મતલબ હોતા હે चित्त प्रसन्नता। चित्त प्रसन्नता का मतलब होता है आपका ज्ञान और दर्शन कोई रिलेटिव सत्य के अंदर नहीं जुड़ेगा, वो चित्त प्रसन्नता है। ज्ञान और दर्शन कोई रिलेटिव सत्य में अटैच नहीं होगा, वो चित्त प्रसन्नता है। और रिलेटिव सत्य में आपका ज्ञान दर्शन अटैच हो जाएगा वो संसारिक सुख जो हो सकता है। दोनों में काफी घणो डिफरेंस छे, बहुत पण इने इने ई जे चित्त प्रसन्नता तो खाली अनुभवती ज समझी शकाय। सामान्य लोग चित्त प्रसन्नता की बात करते हैं, वैसा नहीं है। चित्त प्रसन्न, चित्त का मतलब होता है ज्ञान प्लस दर्शन, दर्शन तो ज्ञान दर्शन शुद्ध है तो चरित्र शुद्ध रहेगा, वितरकता बस वो चित्त प्रसन्नता है। न राग है न द्वेष है, संयोग है मगर राग द्वेष नहीं है, वो चित्त प्रसन्नता है। तो प्रसन्नता का मतलब मुंह पे आनंद देखना है, वो नहीं सहज। प्रसन्नता का मतलब इंटरनल अनुभूति, इंटरनल इंटरनल अपने आप में 100% सेटिस्फाई, उसमें कोई रिलेटिव सत्य नहीं है। अच्छा, બીજો એક પ્રશ્ન હતો કે આપણે રામને કૃષ્ણને બધાને ભગવાન કહીએ છીએ, પણ એ મનુષ્ય રૂપે જન્મ લીધેલો હતો, હવે એની અનુસંધાનમાં આપણે શિવ સ્વરૂપને ઓમ નમો શિવાય બોલીએ છીએ, એને પણ આપણે એક ભગવાન જ માનીએ છીએ, ત્રણ મંત્રમાં આપણે, અને બીજું સિમંદર સ્વામી, તો એને રામકૃષ્ણ અને આ બીજા બીજા ભગવાનની સાથે કઈ રીતના આપણે એને કમ્પેરિઝન અથવા તો કઈ રીતના લઈ શકાય? પહેલા તો શિવ સ્વરૂપને આપણે ઓમ નમો શિવા પણ બોલીએ છીએ, પણ એને ભગવાન નથી ગણતા આપણે, કારણ કે દેહધારી નથી ને, એવું છે? पार्वती के साथ इसको जोड़ दिया, फिर इसके बच्चे भी हो गए तो फिर क्या करें, तो एक बना दिया, तो सबका अपना अपना वो प्रेजेंटेशन होता है और लोगों को समझाने का एक तरीका होता है, और लोग इसको बिलीव भी करते हैं और फॉलो भी करते हैं। वास्तव में शिव का मतलब होता है, शिव का मतलब होता है शंकर। तो अपने मंदिर में जो कही है ये शंकर ने पार्वती, पर जो शिव कही है ये जुदा आत्मा, इसलिए उसको निराकार बोला, निराकार। અને એની એની સાથે આપણે મહાવીર સ્વામીને, કારણ કે આ ક્ષેત્રમાં તો છે નહીં, એટલે મનુષ્ય રૂપે તો ન હોય, મનુષ્ય રૂપે હોય તો તેને કર્મ ખપાવવા પડે, પણ આપણે એને ભગવાન છે કે કૃષ્ણને કે રામને આપણે ભગવાન માની લીધેલા છે, માનીએ છીએ અને પૂજીએ છીએ, એવી રીતના સિમંદર સ્વામીને કઈ રીતના કરી શકાય? કે સિમંદર સ્વામી હું ભગવાન નહીં હૈ, તીર્થંકર હૈ, મગર સિમંદર સ્વામી કે અંદર केवल ज्ञान स्वरूप भगवान है, जिसको कहते हैं हम शुद्ध आत्मा, और उसका दूसरा नाम है परमात्मा। मगर जहां तक बॉडी है वहां तक इसको परमात्मा नहीं कहेंगे, क्योंकि कर्म तो बाकी है ना, तो फिर भी परमात्मा हो चुके हैं, मगर फुल फॉर्म में अभी एक्ट कब होगा, जब ये चार कर्म भी अवधारित कर्म भी खत्म होगा तब फुल मून होगा, मगर अभी फुल मून के लिए उसको कुछ करना नहीं है, सिर्फ ये चार कर्म सिर्फ इसका एंड लाना है, बस पुरुषार्थ की जरूरत नहीं है। तो चार कर्म जो फंडामेंटल थे घाती कर्म, वो तो खत्म हो गए, यानी अज्ञान है नहीं, मगर ये कर्म तो खपाना पड़ेगा।
એટલે સિમંદર સ્વામી ને આપણે તીર્થંકર ના રૂપમાં જ લેવાના હોય, એટલે સિમંદર સ્વામી પ્રભુ કે પરમાત્મા બોલીએ છીએ કે નહીં? વો સબકી શ્રદ્ધા કી બાત હૈ. અચ્છા, શ્રદ્ધા કહો, આસ્થા કહો, હમ, વો રિલેટિવ સત્ય હૈ, સનાતન સત્ય હૈ, વો તીર્થંકર હૈ. બોડી કે રૂપ મે ક્યા હૈ? તીર્થંકર. ઓર ઇસકે અંદર જો આત્મા હૈ વો પરમાત્મા હૈ. દોનો ક્યા હૈ? સેપરેટ હૈ. સેપરેટ હૈ. અગર તીર્થંકર ભગવાન ભી ખુદ अपने मन वचन काया का मन वचन काया की साधना नहीं करते हाँ. अगर वो भगवान होते हैं तो फिर इसकी साधना करनी पड़ेगी, मगर हाँ. वो नहीं, वो तो आत्मा में लीन रहते हैं. हम इसमें लीन रहते हैं इसलिए यहाँ घूमते हैं. वो आत्मा में लीन रहते हैं तो मोक्ष में जाते हैं. तो ये करेक्शन है, एक रिलेटिव सत्य है, एक सनातन सत्य. गणपति जी कौन से? गणपति सबका अपना अपना धार्मिक मान्यता होती है. इसको एक इम्पोर्टेंट दिया है. वैसे वो गणेश जी को अलग अलग रूप में बताया है. वो सुंडाला होता है, वो उसका पेट बड़ा होता है, वो बुद्धिशाली होता है, वो शुभ है. शुभ समझते हैं? कोई धार्मिक कार्य में उसको पहले रखते हैं. सब अपनी अपनी मान्यता है. गौतम स्वामी के साथ उसका कनेक्शन नहीं है ना? वो लोग जोड़ भी देते हैं अपने को, क्या मतलब स्वामी जी, किसी को किसी के साथ जोड़ना वो हो सकता है, अपना अपना व्यू पॉइंट है. स्वामी जी, अपने आत्मा नो अनंत सुख नो धाम छे, तो વધારે સમજાવો ને ડિટેલ. એ ગુણ સમજાવો ને, અનંત સુખ આત્મા નો જે ગુણ છે ને. મે અનંત સુખ વાલા હું. तो अनंत सुख का मतलब होता है, इट इज नॉट मैटर ऑफ क्वांटिटी, इट इज अ मैटर ऑफ क्वालिटी. ये क्वालिटी वाचक है, क्वांटिटी वाचक नहीं है. ये दुनिया का सुख का टोटल वो अनंत सुख नहीं है आत्मा में, मगर दुनिया का जो सुख है वो बिना से सुख मेरे को टच ना कर सके, स्पर्शे नहीं, खींचे नहीं, ऐसा मेरा सुख है, वो क्वालिटी वाचक है. क्या है तो क्वालिटी और क्वांटिटी में क्या अंतर है वो बताओ. जैसे हम पिक्चर लेते हैं, वो पहले कैमरा आता था, उसमें रोल आता था. क्या आता था? तो उस रोल में आप पिक्चर लोगे तो उनकी साइज होती है कि भाई 16 पिक्चर, 32 पिक्चर, 64, ऐसा उसका छोटे बड़े साइज के रोल आते थे. तो उसमें आप काउंट कर सकते हैं कि कितने पिक्चर आपने लिए हैं, तो वो क्वांटिटी वाचक है. और जो मिरर में पिक्चर दिखता है वो क्वालिटी वाचक है. यू कैन नॉट काउंट इट. तो मिरर वो क्वालिटी वाचक है. तो अनंत सुख का मतलब वो क्वालिटी वाचक है, क्वांटिटी वाचक नहीं. वो परमानेंट है. क्या है वो? है और नहीं है ऐसा, या कम भी ज्यादा नहीं होता है. तो इनफाइनाइट हैप्पीनेस मतलब ये हमारा परमानेंट स्वभाव है. क्या है? परमानेंट स्वभाव. मगर वो सुख बिना से सुखों जैसा नहीं है, आता है चला जाता है, दिखता है, गिनती कर सकते हैं, ऐसा नहीं है. वो परमानेंट है, क्वालिटी है. क्या है? क्वालिटी. मगर ये क्वालिटी का अनुभव नहीं होता है, उसका नाम अंतराय कर्म. अंतराय कर्म क्यों है? ज्ञानावरण, दर्शनावरण, मोहन कर्म. और ये तीन कर्मों से क्या होता है? बाकी के चार कर्म बनते हैं, जिसका हार्डवेयर बनता है. ऐसे प्रक्रिया चलती रहती है. समय थे हे अंतर्यामी परमात्मा, आप हर एक जीव के अंदर विराजमान है, वैसे मुझ में भी विराजमान है. आपका स्वरूप वो ही मेरा स्वरूप है. मेरा स्वरूप शुद्ध आत्मा है. हे शुद्ध आत्मा भगवान, मैं आपको अभेद भाव से अत्यंत भक्ति पूर्वक नमस्कार करता हूँ. अज्ञानता के बस
मैंने जो जो दोष किए हैं वो सभी दोषों को आपके समक्ष जाहिर करता हूँ। उनके लिए हृदय से क्षमा याचना चाहता हूँ। हे प्रभु मुझे क्षमा करे, क्षमा करे, क्षमा करे, और बार बार ऐसी गलतियां न करूं, ऐसी आप मुझे शक्ति प्रदान करें। हे शुद्धात्मा भगवान, आप ऐसी कृपा करें कि हम में से भेदभाव निकल जाए और अभेद स्वरूप प्राप्त हो। आप और हम अभेद भाव से तन्मयाकार रहे। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद।